છે કેમ વિષ્ણુનો ફોન લાગ્યો નહીં કે પછી મંથન કરવાની ના પાડી? હા એ શું કરો છો યાર? રાતના 12 વાગે ખાતરી કર્યા વગર ગમે ત્યાં આંગળી ફેરવે રાખો છો? જો મારી એક વાત યાદ રાખ, આજે ને અમૃત ઝવેરીનો ફોન નથી, આ કુંદન ઠાકોરનું ઘર છે. અમૃત ઝવેરીનો ફોન નંબર બદલાઈ ગયો છે. અને જુઓ, એક મિનિટ, ત્રીજી વાર ફોન નહીં કરતા. એણે મને ફોન નંબર આપ્યો છે, લખી રાખ્યો છે ક્યાંક. 24 કલાકમાં 34 વાર ફોન આવી ગયા. હા લખો, 2202032209132 નહીં, પરમ દિવસથી નહીં, લખી લો 2202232 અને જોડો એને અમૃત ઝવેરીને. અને જોજો પાછા પરણેલો હોય તો સવારે જોડજો, હમણાં નહીં જોડતા, ડિસ્ટર્બ નહીં કરતા એને. અહીંયા તો પરણેલા ને નહીં પરણેલા જેવું જ છે. કોને પરણ્યા, કેવી રીતે છૂટા પડ્યા, અને આજે પાછી હું શું કામ આવી એ પણ કહી દો એ ભાઈને. કહું છું, હલો, મૂકી દીધો. ચિંતા નહીં કર, એ પેલા અમૃત જરૂરી માટે બીજા કોઈનો ફોન આવશે ને ત્યારે કહી દઈશ. ઓ ગોડ, શાંતિથી ઊંઘવા નહીં મળ્યા ઘરમાં. હલો હલો, અમૃત ઝવેરી? ફોન મૂકી દીધો સાલા. હલો, ખબરદાર અમૃત ઝવેરી, ફોન મૂક્યો છે તો તારી એકની એક દીકરી જાનથી જશે. ધ્યાનથી સાંભળ મારી વાત. શું? વેક અપ અમૃત ઝવેરી એન્ડ લિસન ટુ ધીસ વેરી કેરફુલી. તારી એકની એક દીકરી હિના પંચગીરીની હોસ્ટેલમાંથી પાછી આવતી હતી ત્યારે અમે એને ઉઠાવી લીધી છે. શી હેઝ બીન કિડનેપ્ડ. વોટ? યસ, પોલીસને જણાવવાની કોશિશ કરી છે તો તું એને જીવતી નહીં જોવે. પણ ટેલ મી હુ આર યુ. 25 લાખ તૈયાર રાખજે, કાલે સવારે ફોન કરીશ. હલો હલો હલો, શું કરે છે તું? સિગરેટ છોડ. નથી નથી એમ કહેતો તને. સિગરેટ તો નથી, એટલે તો ઠૂંઠા શોધું છું. ઓ ગોડ, ઇમ્પોસિબલ. બોડી પાછો શું છે તારે? રત્ના, કોઈ કે રમત આદરી લાગે છે. કોણે? અરે હમણાં જે ફોન આવ્યો ને, મને કહે છે કે અમે તમારી દીકરીને ઉઠાવી ગયા છીએ અને બદલામાં 25 લાખ રૂપિયાની માગણી કરે છે. અરે અહીંયા બોલો કેમ? અરે ખબર નથી કે એક જમાનાનો વિખ્યાત એક્ટર કુંદન ઠાકોર વાંચ્યો છે, એને કોઈ સંતાનો નથી, મુફલીસની જેમ ઠૂઠા વીણીને પીએ છે. એમ નથી યાર, એને મન હું નહોતો. અરે વાહ, મારે મન પણ એમ જ નહોતું. એ છે ને, મને અમૃત ઝવેરી માને છે. કોણ અમૃત ઝવેરી? અમિચંદ પારણચંદ જ્વેલર્સ નો પાર્ટનર. અરે હા, એ પણ તારી હિન્દી ફિલ્મોના તારા જોડિયા ભાઈની જેમ તારા જેવો જ દેખાતો હશે. નહીં એમ નથી યાર, એના તો મેં જોયો પણ નથી. અરે હા, તું ક્યાંથી જુએ? તમે લોકો તો ફિલ્મની છેલ્લી રીલમાં મળવાના છો. નહીં કમ ઓન ડેમ ઇટ યાર, યુ તું બરાબર જાણે છે રત્ના કે આ મુંબઈમાં છે ને છાશવારે ટેલિફોન નંબરો બદલાયા કરે છે. તો હવે આ અમૃત ઝવેરીનો ફોન નંબર બદલાઈ ગયો છે. હા, હવે એનો ફોન આવ્યો ત્યારે મને ખબર પડી કે એની દીકરીનું અપહરણ થઈ ગયું છે અને કિડનેપર બદલામાં 25 લાખ રૂપિયા માગે છે. તો અમૃત ઝવેરી પણ કોમિક માણસ છે યાર. એ મને શું કહે છે ખબર છે? મારે 2 બૈરી છે. હા, 2 બૈરી છે, એક મારા ઘરમાં છે ને એક તમારા ઘરમાં છે. પહેલી બૈરીનું નામ કંચન અને બીજી બૈરીનું નામ ટેલિફોન. પહેલી બૈરી વાત વાતમાં કપડાં બદલે છે
અને બીજી બહેરી વાત વાતમાં ટેલિફોન નંબર બદલે. મને કહે કે ગઈકાલ સુધી જે તમારો નંબર હતો ને હવે મારો નંબર છે, એટલે પછી એણે મને એનો નંબર આપ્યો. કેમ? એટલે એના માટે ફોન આવ્યો તો હું એને ફોન કરીને કહી શકું ને કે ભાઈ તમારો ફોન આવ્યો તો એમ. કેમ? એને ખબર હતી કે એની દીકરી કિડનેપ થવાની છે, એટલે કિડનેપરનો ફોન આવે તો તું અમૃત છવેનો નંબર આપી શકે. કરી આપ. સડી ગયેલી સેન્સ ઓફ હ્યુમરને બાજુએ રાખી છે ને. સડી ગયેલી સેન્સ ઓફ હ્યુમર. થેન્ક યુ, થેન્ક યુ મિસ્ટર ગુંદન ઠાકોર. પણ સેન્સ ઓફ હ્યુમર કોને કારણે સડી ગઈ છે ખબર છે તમને? મારે લીધે. હા, ઓબ્વિયસલી. એક જમાનાની આ રત્ના મુનિમ, હસ્તી રમતી રત્ના મુનિમ, આ કેરેક્ટર એક્ટર કુંદન ઠાકોરના પ્રેમમાં પડી. અરે કારું કૂતરું કરડ્યું તું જે તમારા પ્રેમમાં પડી પડી તેવી પડી વડ ખાઈને કે આ દિવસ સુધી કળ નથી વળી. બુલશિટ. મારી હાલત એવી જ થઈ ગઈ છે. બુલશિટ. તું ઝઘડો કરવા આવી જાય છે? ના, હું જ્યાં પેઇંગ ગેસ્ટ બનીને રહેતી હતી ને ત્યાં પહોંચવાના ટેક્સીવાળાએ મને 500 રૂપિયા કહ્યા. રિક્ષાવાળાને કીધું કે ભાઈ ખાર જાના હે, તો કે 125 રૂપિયા લેગા મેડમ. મેને કહ્યું ભાઈ ખાર જાના હે, ખાલિસ્તાન નહીં જાના હે. બસ એ પૈસા, એ 350 રૂપિયા બચાવવા માટે હું આ ઘરમાં આવી. એ જ વાત ચાલી. પૈસો પૈસો પૈસો, જિંદગીનું મૂળ શું તો કે પૈસો. જિંદગીમાં મહત્વની વાત શું કે પૈસો. તમે જ્યારે મારી સાથે પરણ્યા ને ત્યારે ત્યારે છે ને મારા પ્રેમમાં હતા ને ત્યારે હું પ્રખ્યાત હતો. પરણ્યા ત્યારે હું પૈસાદાર હતો, અને પછી પૈસા ખૂટવા માંડ્યા અને સાથે સાથે તમારી લાગણી પણ ખૂટવા માંડી. એ કોને કારણે ખૂટી? આ પૈસા કોને કારણે ખૂટ્યા? એ પણ મારે લીધે. ના, તારા અહમને લીધે. હું કુંદન ઠાકોર આવા બે પૈસાના રોલ કરું? અરે પેલો ઓમપુરી ગાંડો છે, પેલો શફી ઇનામદાર તો સાવ અક્કલ જ નથી એનામાં. એમાં ને એમાં ઓલો ઓમપુરી આગળ વધી ગયો અને ઓલો શફી ઇનામદાર 17 થઈ ગયો ને તમે રહી ગયા 18 ના 18. ઠીક છે ઠીક છે, ભૂલતી નહીં. એક જણા જમાનામાં કુંદન ઠાકોર છે ને એક્ટિંગમાં બધાનો બાપ હતો. બાપ? હા હતો ને. એટલે જેમ મનમાં આવતું તું એમ એલફેલ બોલવાનું. દારાસિંહને જઈને કહી દીધું. અરે જેણે પોતાની ફિલ્મમાં તને એના કરતાં મોટો રોલ આપ્યો એને તે કહી દીધું, પાપાજી હા જાઓ જા કે ઘર પર બેઠ કર કુશ્તી લડો, એક્ટિંગ આપકા કામ નહીં હૈ. બરાબર છે, પહેલવાનો ને એક્ટિંગ સાથે લાગે કે શું વળગે. તે તો કોઈને નહોતા છોડ્યા, પેલા પ્રેમ ચોપડા, વિનોદ મહેરા. અરે તારું બે પૈસાનું વિનોદ મહેરુ. આવું મને કહે છે કે સાહેબ તું ક્યાં હે, થોડા હાઈટ મેં માર ખાતે હો. મેં કીધું એ બરાબર હે, હાઈટ મેં માર ખાતા હું, લેકિન ઇન ધીસ ફિલ્મ આઈ વિલ કટ યુ ટુ માય સાઇઝ એન્ડ આઈ પ્રૂવડ ઇટ. 5 વર્ષ પહેલા મારો જમાનો હતો, ભૂલતી નહીં. નથી ભૂલી. 5 વર્ષ પહેલા તારો જમાનો હતો, તું સ્ટાર હતો કુંદન. પ્રોડ્યુસરોની લાઈન લાગતી હતી, 50 માણસનું ટોળું તારા ઘરની બહાર તારા હસ્તાક્ષર લેવા માટે ઊભું રહેતું. હા હા, રત્ના મુનિમ તને ભગવાન સમજીને તારા પ્રેમમાં પડી. મારા સગાવાલાઓની વાતોને ઠોકર મારીને આ આ ઠાકોરની સાથે લગ્ન કર્યા. અરે જો ઠાકોરજીને પૂજ્યા હોત ને તો આજે મોક્ષ મળી ગયો. ઝેર ભર્યું છે તારી જીભમાં છે ને, ઝેર ભર્યું છે ઝેર. આ ઝેર કોણે ભર્યું? અરે હું જે બોલું છું ને એ મોઢા પર બોલું છું, જ્યારે તે તો મને છેતરી છે. 5 5 વર્ષ સુધી હું તને ચાહું છું એમ કહી દે તે મને છેતરી છે. કમ ઓન, ના હું તને પ્રેમ કરતો હતો ને આજે પણ કરું છું એન્ડ યુ નો ઇટ ડેમ વેલ. કરે છે ને, તું તારી જાતને પ્રેમ કરે છે. તું એમ કહેવા માંગે છે કે મેં તને પ્રેમ નથી કર્યો? કર્યો, યથાશક્તિએ પ્રેમ કર્યો. જેમ લોકો યથાશક્તિએ દાન કરતા હોય છે ને એમ તે યથાશક્તિએ પ્રેમ કરો. તને ખબર છે તારી પ્રાયોરિટીઝ લાઈફમાં ફિક્સ છે કુંદન. તારી પહેલી પ્રાયોરિટી તારી જાત, તારી બીજી પ્રાયોરિટી તારી એક્ટિંગ, અને તારી ત્રીજી પ્રાયોરિટી તારી આ દારૂ, અને ચોથી પ્રાયોરિટી આ તારી બૈરી રત્ના ઠાકોર. નો 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 રત્ના, ઇટ વોઝ નેવર લાઈક ધેટ. ખ્યાલ નથી, ખ્યાલ લગી તું છેતરા કરીશ તારી જાતને કુંદન. ઘર કેવી
ગાડી મોર્ગેજ. મર્સિડીઝને પેટ્રોલમાંથી ડીઝલમાં ફેરવી દીધી, તેમ છતાં મર્સિડીઝમાં એ ડીઝલના 5 લિટર ડીઝલ નાખવાના પણ પૈસા તારી પાસે. છતાં તારો અભ્રમ ભાંગતો નથી. સારા એક્ટરો ભૂખે મરે એ વાતની નવાઈ નથી આ દેશમાં. જો ડ્રાય પીરિયડ આવે દરેકના જીવનમાં. ડ્રાય પીરિયડ. એક વાત કે, 1000 રૂપિયા મળતા હોય એવા મહિનાના કેટલા દિવસ શૂટિંગ કરે છે? 7 દિવસ. 10,000 રૂપીઝ પર ડે લઈને 20-20 પિક્ચર કરતો તો ભૂલતી નહીં તું? નથી ભૂલી. એવરી ડોગ હેઝ ઇટ્સ ડે. કુંદન, તને ત્યારે પણ એ રોલ્સ તારા લાયક નહોતા લાગતા. ફિલ્મ બનાવી, પેલા સંજીવ કુમાર અને દિલીપ કુમારને નીચા દેખાડવા માટે તે ફિલ્મ બનાવી. ફ્લોપ મળ્યો, નેશનલ એવોર્ડ મળ્યો, પણ રિવોર્ડનું શું? આજે જ નેશનલ એવોર્ડ જો દાણાવાળાની દુકાને લઈ જાઉં તો એને કોઈ 10 કિલો ચોખાય નથી આપતું. માથા પર છત આવી ગઈ એવી તળિયા ઝાટક જિંદગી જીવવાની મને આદત નથી. એ તળિયા ઝાટક જિંદગી છે ને આખી જિંદગી નહીં રહેવાની. અરે પાતાળ ફોડીને પૈસા પેદા કરીશ, ઓળખે છે કે મને? યાદ છે મને તારો ડાયલોગ, તું જાતે લખતો તો યાદ છે મને. નાઉ ધેટ વોઝ બિલો ધ બેલ્ટ. હા, ક્યારે હું કેવા ખાતર કહું છું અને ક્યારે સાચું કહું છું બરાબર જાણે છે. એ મારી આંખોમાં આંખો રાખીને કે મને, આઈ મીન ઇટ ઓર નોટ? દારૂની ભઠ્ઠીમાંથી સાબુ લગાડ્યા વગર નીકળ્યો ને એટલો ગંધાય છે તું. મારા દારૂની કઈ નવાઈ છે તને? છેલ્લા 5 વર્ષમાં મારા દારૂના શ્વાસ ભળ્યો છે તારા શ્વાસમાં. બોલતો હોય જીવું છું. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ છે ને એમાં મારું નામ લખાવવું જોઈએ. આ રત્ન ઠાકોર છેલ્લા 5 વર્ષથી ઓક્સિજન વગર દારૂનો શ્વાસ લઈને જીવી રહી છે. કરું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં ફોન કરું? આ ફોનનું શું કરવું એ મને સમજાતું જ નથી. ઓ ગોડ, ધેર વી ગો અગેન. શું છે એનું? ઈ રિયલી મેન્ટ ઇટ. એને કહેલું કે સવારના ફોન આવશે. તારી પાસે અમૃત જોહરીનો નંબર છે? હા છે. ગુડ, ફોન આવે ને તો એને એમ કહેજે કે હું કુંદન ઠાકોર વાંજ્યો છું, મને કોઈ સંતાનો નથી અને થવાની કોઈ શક્યતા પણ નથી. આ અમૃત જોહરીનો નંબર આપી દેજો. તારામાં છે ને ક્યાંક હજી આમ હૃદયમાં કોની લાગણી બચી હશે એવું હું માનું છું. સવારે શોધીશું, અત્યારે સુઈ જા. નાઉ વોટ? મારે પણ શું છે? ઇવન આઈ વોન્ટ ટુ સ્લીપ. ચલા, આપણે વાંજ્યા એટલે આપણી લાગણી પણ વાંજી થઈ ગઈ. હે, અરે કોઈ બિચારાની એકની એક છોકરી કિડનેપ થઈ ગઈ છે. કિડનેપરને જવાબ નહીં મળે સવાર સુધી તો એ બિચારી જાનથી જશે. પેલો બિચારો અમૃત જવરી ફોફાડતો હશે. એની દીકરી પંચગીનીથી પાછી નથી આવી એટલે કેટલો ઉચાટ હશે એના જીવનમાં. માથાકૂટ કરતો હશે તારી જેમ, આમ કટ 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 નહીં કરતો હોય. અરે પણ તમે મારી વાત સાંભળો. અરે તમે સાંભળતા કેમ નથી? અરે હું તમને કહું છું, આ ક્યારની હું તમારી પાછળ પાછળ ગોળ ગોળ ફરે રાખું છું અને બોલ બોલ કરે રાખું છું, પણ તમે મારી વાત સાંભળતા જ નથી. આ તમે ભલા ને તમારી બાટલી ભલી, કોઈ ચિંતા નહીં, કોઈ ફિકર નહીં, બસ આખો દિવસ પીધે રાખવાનું. તમને કહું છું, આ પીધે રાખવાથી પ્રોબ્લેમ નથી પતવાનો. કઈ કરો કહું છું. એ જ કરું છું. હવે કપાળ મારું કરો છો કે આના દારૂ ઢીચે રાખો છો? અરે આને ડ્રિંક્સ કહેવાય, ડ્રિંક. તને ખબર છે ભુલેશ્વરમાં આનું નામ દારૂ હતું, પણ અહીંયા કપ પરેડમાં આનું નામ ડ્રિંક થઈ ગયું. અરે જરા હાઈ સોસાયટીની ભાષા બોલતા શીખ તું. અરે
આપણે ઢેબરભાઈની ચાલમાં ઘટકવો છે એવું કહીએ તો ચાલે, પણ અહીંયા શું છે કે આ સી રોકમાં અંધરોક લઈએ ને તો આનું નામ સ્કોચ થઈ જાય. હવે રોકાવાનો કહું છું ત્યારે રોકાતા નથી ને ક્યાંના રોક 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 કર્યા કરો છો. આહા, અરે વિચાર કર કંચન. આહ, આ એક વખતનો હીરા ઘસુ અમૃત આજે થઈ ગયો છે અમૃત ઝવેરી, અને તું કંચનમાંથી કંચન ગૌરી પણ ન થઈ શકી. હું તો જન્મી ત્યારથી કંચન ગૌરી હતી, પણ તમને પરણી ને એમાં ગૌરીનું ગૌરી વિસર્જન થઈ ગયું. હવે મૂળ વાત કરો ને, પંચગીનીથી કાલે હિના આવશે એમ તમે કહો છો, આજે આવશે એમ મારું માનવું છે. હવે આમ બેઠા બેઠા મદ્યપાન કરવાને બદલે કંઈ તપાસ કરો તો ખબર પડે ને કે હિના ત્યાંથી નીકળી છે કે નહીં. આ પડ્યો છે ને, શું કહેવાય એને. હવે એટલું એ ભાન ન રહેતું હોય તો પીઓ છો શું કામ. ટેલિફોન. હા, ટેલિફોન ભુલેશ્વરમાં હતો? નહોતો. નહોતો, પણ અહીંયા છે એટલે છે, એટલે કેમ નથી આવી એની ખાતરી કરવા માટે મેં કોલ કરી દીધો છે. અને હું તમને શું કહું છું કે તમારામાં નથી છતાં છે એમ સમજીને વાપરવાનું બંધ કરો. અરે, તમારા કરતાં તમારી દીકરીમાં છે અને એટલે છે ને એ વાપરીને આવા વરસાદમાં એ બહાર નહીં નીકળે એની મને ખાતરી છે, કારણ કે મારામાં છે. શું કહો છો? મારામાં ક્યાં છે તે મને ખબર પડે. હવે ભાવતું ના હોય તો શું કામ નકામ આમ નાક પકડી પકડીને પીતા હશો, કોને ખબર. નહીં નહીં, ભાવવાનો સવાલ નહોતો, પણ શું છે ભુલેશ્વરની આ ટેવ પડી ગઈ છે ને. ભુલેશ્વરમાં તો શું આમ કડાક કરતું મારી લેતા હતા, હવે અહીંયા આટલા વર્ષે સ્કોચ પીવું છું ને તો પણ ઓચિંતી આંગળી તો આમ નાક ઉપર જ વહી જાય છે. આહા, મદિરા સાલી કોણે બનાવી હશે આ વસ્તુ. હે, એટલે તું પણ થોડું ઢીંચ. મગજ એકદમ શાંત થઈ જાય અને હે મસ્ત ઘંટડીઓ વાગવા માંડે. જો વાગી, અરે મારે આમ ડાચું ન જોયા કરે મારું. અરે મારી નહીં, આ ટેલિફોન ની ઘંટડી વાગી. હેલો, ટ્રંક કમ્પ્લેન્ટ. ગુડ મોર્નિંગ સર. અરે વાહ, મને ઓળખતી લાગે છે, મને ગુડ મોર્નિંગ કે. હવે તમને પાછા બધાય ઓળખે. પણ રાતના 12:30 ગુડ મોર્નિંગ. કેન આઈ હેલ્પ યુ સર? ગુજરાતીમાં બોલો. આ બ્રિટિશ આપણું કાચું છે. કમ અગેન. નો, નોટ નાઉ, આઈ એમ વિથ માય વાઈફ. આયલા કઈ બોલતો આ માણસ. અરે મી તુમચી વાર્તા આઈકલી. વોટ કેન આઈ ડુ ફોર યુ સર? દેખો મી હે ને તે પંચગીની ચા ફોન માંગી લેલા આઈ કોલ. What is your number, sir? 2-2-2-0-2-2-3-2. And Panchgini number? 36-2-36. અરે દેખો કાય હે કે મે 2 તાસ જાલે કોલ મિલા લેલા નહી. એક સકી ભાંજગળ. સોરી સર, પંચગીની લાઈન ઇઝ આઉટ ઓફ ઓર્ડર. અરે દેખો તો લાઇટનિંગ કોલ લગા દો ના. લિસન સર, ધ લાઈન ઇઝ આઉટ ઓફ ઓર્ડર એન્ડ નથિંગ કેન બી ડન ટિલ ધ ફોલ્ટ ઇઝ ફાઉન્ડ. હવે આ કાબરને મારે કઈ ભાષામાં સમજાવવું? દેખો વૈણી, વૈણી. હવે આ વૈણી વૈણી કરવાને બદલે હિન્દીમાં બોલો ને કે એને ને મને બંનેને સમજાય. હિન્દીમાં વૈણી ને શું કે. દેખો ગજરાબેન, એ ક્યાં હે કે ફોન મરે કો બહોત અર્જન્ટ હે. મેરી 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 બચ્ચી હે ના વો પંચગીની સે આને વાલી થી, ઉસકી બસ 3 ઘંટે પહેલે આ ગઈ લેકિન વો નહીં આઈ. ઓ ક્યા હે કે બારે મે ખાંગા થઈ ગયા હે બાર ઓર એકદમ પાણી ભરાઈ ગયા હે. સોરી સર. અરે એકદમ, યાની કિતના તક આ ગયે, અપ ટુ બટોક્સ. શિવ્યા બોલતે મેલિયા. દેખો મેરે કો ખાલી ઇતના જાનના હે કે વો ઉધર સે ઇધર આને કો નિકલી હે કે નહીં. આઈ વિલ નોટ યોર કમ્પ્લેન્ટ સર. ટિકિટ નંબર P31 P4 પુના. જી નોટ જી, પી. ઓહો હો, આ પી પી કિધર રાખે છે ને. હું પી દે રાખું ને ટિકિટ નંબર લીધે રાખું. અરે તમે લોકો છે ને તું ક્યાં કો કમ્પ્લેન્ટ વાલે ઇમરજન્સી કા ખ્યાલ હી નહીં રખતે હો. સોરી સર, આઈ વિલ કોલ યુ વેન ધ ફોલ્ટ ઇઝ ફાઉન્ડ. હેલો હેલો, મૂકી દીધો. ખરેખર આ ટેલિફોન ખાતું છે ને રેડિયાળ થઈ ગયું છે. હે ભગવાન. અરે પણ હવે તમે કઈ તપાસ કરો તો ખબર પડે ને. અરે કઈ નથી થવાનું, આવી જશે એના. અરે પણ તમે કઈ કરતા કેમ નથી? અરે પણ તું મારા માથા પર આમ નાચ્યા નહીં કર, મને જરા વિચાર કરવા દે. અરે મને કઈ શોખ નથી થતો તમારા માથા ઉપર આમ નાચ્યા કરવાનો. આ તમે કઈ તપાસ નથી કરતા ને એટલે મારે બોલવું પડે છે. તમે તમે એક કામ કરો, હમણાં ને હમણાં ગાડી બહાર કાઢો. અત્યારે અત્યારે આપણે પંચગીની જઈએ. પણ આટલા વરસાદમાં ગાડી કાઢું પછી હારે અલ્યાસા લેવા પડે. અહીંયા હો અહીંયા. મારી દીકરીને કંઈ થઈ ગયું છે ને તો હું જીભ કચરીને મરી જઈશ કહી દઉં છું તમને. રણ દે સુકમ, મારો જીવ લેવા માટે આમ ઊભી રહે મારી સામે. જો તારે જીભ કચડી નાખવી તો કચડી નાખ. અરે હું તો સુખી થઈ જઈશ,
પણ મરતી નહીં, નહીં તો હું દુઃખી થઈ જઈશ. પણ હું નથી બોલતો કંચના, આ દારૂ બોલે છે. નહીં, લઈ લે આ ગ્લાસ. આજથી દારૂ બંધ. જ્યાં સુધી આપણી દીકરી હિના ઘરે નહીં આવે ને ત્યાં સુધી હું દારૂને હાથ નહીં લગાડું. જો છે આ જ તકલીફ છે. આ મને આ છે ને શરાબ મારામ કપાળે લખાવીને આવ્યો. હલો હલો, અમૃત ઝવેરી છે? જી બોય ભાઈ, કોણ તમે આપ? અમૃતભાઈ ઝવેરી છે. અરે તમે કોણ છો ભાઈ, એમ પૂછું છું. ભાઈ મારે અમૃત ઝવેરીનું પર્સનલ કામ છે, અર્જન્ટ. હું જ અમૃત ઝવેરી છું, પર્સનલ અને અર્જન્ટ. તો મારી વાત ધ્યાનથી સાંભળો. શું કઈ, શું વાત છે? મારી દીકરી હિનાની વાત છે? શું થયું હિનાને? અરે તું ઊંઘી રહે ને. હલો, તમારી હિના પંચગીનીથી આવતી હતી, હાથ પગ ભાંગી ગયા. અરે ના પાડી તી છોકરીને કે મારી પાસે નહીં બેસતી તું. ક્યારે પડી ગઈ, કેવી રીતે પડી ગઈ ને પૂછ. ઊંઘી ઊંઘી રહે. હલો, અરે પડી નથી ગઈ, એને ઉઠાવી જવામાં આવી છે. કોણ ઉઠાવી ગયું? ના પાડી હતી કે આપણી દીકરીને ડિસ્કોમાં નહીં લે જતી, બધા રેડિયાળ માણસો હોય છે ત્યાં. અરે પણ કોણ ભગાડી ગયું એને પૂછો તો ખરા તમે. તું મૂંગી રહીશ? હલો, અરે ઉઠાવી ગયા છે એટલે એનું અપહરણ થયું છે. શી ઇઝ કિડનેપ. શું? અરે જુઓ, પોલીસને કહેવાની ઉતાવળ નહીં કરતા, એનો જાન જોખમમાં છે. નહીં નહીં, પણ આપણી દીકરીને મોલિયો ઉપાડી ગયા છે. તમે તમે જે મોં માંગ્યા પૈસા માંગશો હું તમને આપીશ, પણ મારી દીકરીને તમે કઈ નો કરતા. અરે પણ તમે મારી વાત તો સાંભળો. જુઓ સાહેબ, વાત પણ ન કરવા દીધી. ભરોસો નહોતો તને મારા પર. આપણી દીકરી લાઈન પણ કટ થઈ ગઈ છે. મારી વાત પૂરી સાંભળી નહીં. મને કહે છે કે મારી છોકરીને પાછી આપો, તમે માગો એટલા પૈસા આપવા તૈયાર છું. એમ સમજે કે હું એની છોકરીને ઉઠાવી ગયો છું. શું? તમે કિડનેપર માને છે? હા, એટલે એકને રાખી નથી શકતો ને એ સમજે છે કે હું બીજીને લઈ આવ્યો. પણ યાર વાતમાં દમ તો છે. કિડનેપર મને અમૃત ઝવેરી સમજે છે ને અમૃત ઝવેરી મને કિડનેપર સમજે છે. તો પરફેક્ટ સ્ટોરી બની જાય યાર. જો ફરીથી લિસન ટુ મી, કિડનેપર મને અમૃત સમજે છે અને અમૃત ઝવેરી મને કિડનેપર સમજે છે. હવે કિડનેપર અમૃત ઝવેરી પાસે 25 લાખ રૂપિયા માગે છે. હા, એટલે આ અમૃત ઝવેરી જો સાચા અમૃત ઝવેરી પાસે 50 લાખ રૂપિયા માગે તો પેલા 25 લાખ રૂપિયા. ઓ, એટલે વચગાળાના 25 લાખ રૂપિયા છાપરું તોડીને આપણા ઘરમાં. લાઈફ ટાઈમ સ્ટોરી બની જાય યાર. કુંદન ઠાકોર ટ્રિપલ રોલમાં. જો જો સમજણી કોશિશ છે. હવે આજો આજો, કુંદન ઠાકોર જેવો છે એવો હું. હા, ગરીબ હારી ગયેલો, ભાંગી ગયેલો, ઉઠાવીને પીએ એવો. હવે જાણે, અરે તું મારી વાઈફ ઘર છોડીને ગઈ છે જે પાછી આવી છે. હા, અરે કિડનેપરનો ફોન આવે છે, 25 લાખ રૂપિયાની માંગણી કરે. હા, અને તું અમૃત ઝવેરીને ફોન કરીને 50 લાખ રૂપિયાની માંગણી કરે. બરાબર, અને અમૃત ઝવેરી એમ કે ભાઈ મારી દીકરીને કંઈ નહીં કરતા, જેટલા માગો એટલા પૈસા આપવા તૈયાર છું. કુંદન, જસ્ટ ડુ ઇટ. આઈ વોન્ટ ટુ ડુ ઇટ. યાર ટેરિફિક આઈડિયા છે. આવતીકાલે જ આપણે આખો આઈડિયા રજીસ્ટર કરાવી નાખીએ. નહીં, એ પછી કુંદન
પહેલા તું અમૃત છવરીને ફોન કર અને એની પાછળથી 50 લાખ રૂપિયા માંગ. વોટ? કિસ્મત લેખ લખીને જે ગઈ છે એ બધું જ બધું જ આ થઈ શકે છે. જસ્ટ ડુ ઇટ, જસ્ટ ડુ ઇટ કુંદન. આર યુ ક્રેઝી? આઈ એમ નોટ ક્રેઝી. જસ્ટ થિંક ઇટ ઓવર. છેલ્લા પાંચ વર્ષમાંથી આ ઘરમાંથી બધું જતું રહ્યું છે. એ પાંચ જ મિનિટમાં બધું જ પાછું આવી શક્યું છે. 25 લાખ રૂપિયા આ ઘરનું છાપું તોડીને તારા પર વસી શકે એમ છે. જો તું ધારે તો. Come on, Ratna, try to understand. I'm not a bloody criminal. કોણે પૈસા માંગ્યા, કોની પાસેથી માંગ્યા એ કોણ સાબિત કરી શકવાનું છે? સાબિત થાય એને જ ગુનો કહેવાય. એક્ઝેક્ટલી. નહીં તો 10 માંથી 9 લોકો આજે જેલમાં સરતા હોય. That is a different thing. કે તારી હિંમત નથી પડી રહી. ટરકું થઈ ગયો છે, ટરકું. અરે ક્રાઇમ ઇઝ અ ક્રાઇમ ઇઝ અ ક્રાઇમ. આઈ એમ એન એક્ટર. હું કઈ ક્રિમિનલ નથી, હું કઈ ગુનેગાર નથી. કુંદન, તને યાદ કરાવું તો આવા કેટલાય પાત્રો તું ભજવી ચૂક્યો છે. હાર્ડ કોર ક્રિમિનલના એક્ટિંગ આવા બધા રોલ્સ કરવામાં તું એક્સપર્ટ હતો. એ બધી ફિલ્મો હતી, યુ નો. અને આ વાસ્તવિકતા છે. ગુનેગારની એક્ટિંગ કરવી એ જુદી વાત છે અને ગુનો કરવો એ જુદી વાત છે. એ બધા પાત્રો છે ને મારે માટે લખાતા, ખાસ લખાઈ ગડાઈને મારે માટે તૈયાર થતા. ભૂલી ગઈ કે તારા માટે પાત્રો લખાતા, ડાયલોગ્સ લખેલા તું બોલતો. બાકી તારું જાતે તો કોઈ કેરેક્ટર છે જ નહીં ને. વન મોર વર્ડ એન્ડ આઈલ કિલ યુ. યુ આર પ્રૂવિંગ માય પોઈન્ટ. આવી જ વાસ્તવિક એક્ટિંગ જો તું ત્યાં કરે ને તો 25 લાખ રૂપિયા તારા. તારા બુદ્ધિ વાપર રત્ના, બુદ્ધિ વાપર અને સમજવાનો પ્રયત્ન કર. ધાર કે હું એક્ટિંગ કરી લઉં, ઓકે, પણ જે માણસે કિડનેપિંગ કર્યું છે એ એક્ટિંગ નથી કરતો. યુ નો, જરાક ગફલત થાય ને એ છોકરીનો જાન જઈ શકે એમ છે અને મારો જીવ પણ જોખમમાં આવી જાય. કુંદન, 300 રૂપિયા કરિયાણાવાળાને ચૂકવવા માટે જ્યારે હું તને આપતી ને, એમાંથી 200 રૂપિયા તું કરિયાણાવાળાને આપતો અને 100 રૂપિયાનું દારૂ પી જતો. બસ આવું જ તારે ત્યાં કરવાનું છે. દરેક સિચ્યુએશનમાં કરે છે એમ કર્યું તે. મોડું ફેરવીને ઉભા રહી જવાનું. લોંગ એન્ડ શોર્ટ, પાછા આવવાની તારી આ શરત છે ને? શેની શરત? આ ઘરના હાંડલા ખખડી ગયા છે. તું મને પૈસાની લાલચી કે છે, ત્યારે તને તો પૈસાની આદત પડી ગઈ છે. ઠૂઠા પીડીને પીએ છે. આ બધું ભૂલવા માટે તારી જાતને ડુબાડી દીધી, દારૂમાં ડુબાડી દીધી. રહી મારી વાત, તો હું તો તને ત્યારે પણ ચાહતી હતી ને આજે પણ ચાહું છું. હા, એ જ રત્ના ઠાકોર છે. યાદ છે કુંદન, તારે એક મોટા બેનરની ફિલ્મ તારા હાથમાંથી છટકી હતી, ત્યારે આજ રત્ના ઠાકોરે પોતાનો છેલ્લો નેકલેસ વેચીને તારા માટે હું દારૂ લઈ આવી હતી, શેમ્પેન, અને કહ્યું તું ચાલ કુંદન, લેટ્સ સેલિબ્રેટ. શું છે, કામયાબી તો આવે ને જાય. એમાં શું થયું, આપણે બંને તો સાથે છીએ ને, પણ ભૂલી ગઈ હતી. રોટલીના બે ટુકડા ચાવતા ચાવતા સુખના સપનાઓ જોવા એ માત્ર નાટકો અને સિનેમાઓમાં થતું હોય છે. નરી વાસ્તવિકતા સાથે એને કોઈ લેવા દેવા નથી હોતા. લુક રત્ના, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તું પાછી આવે ને એ માટે તું કે કરવા તૈયાર છું?
બિલીવ મી, પણ થોડી ઘણી માણસાઈ બચી છે હજી મારામાં. યસ, અરે મારે લીધે એક માસૂમ છોકરીનો જીવ જાય, મારાથી કઈ રીતે સહન થાય? એક નિર્દોષ છોકરીનો જાન જતી રહે તો એની જેની જેની જવાબદારી કોની? મારી. આઈ કેન નોટ ટેક ઇટ, આઈ કેન નોટ રિસ્ક ઇટ. નો નો રત્ના, અને ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, જે સમય જઈ રહ્યો છે એમાં એ છોકરીને માટે જાનનું જોખમ વધી રહ્યું છે, સાથે સાથે મારા જાનનું પણ જોખમ વધી રહ્યું છે. બહેતર છે કે આપણે પોલીસને જણાવી દઈએ. પોલીસને જણાવવાથી એ છોકરીને જીવ બચી જશે એની ખાતરી છે તને? હલો હલો, અમૃત ઝવેરી? કિડનેપર. હું મૂડી કે તારી. હા, થોડી ધંધાની વાતો કરીએ આપણે. હા 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 હા, વિચારી લે. જો એને ખબર પડશે કે તું અમૃત ઝવેરી નથી તો એ છોકરીનું શું કરશે તે વિચારીને જવાબ આપ. કોણ છે ત્યાં? બીજો કોણ સાંભળે છે આપણી વાતો? આપણી વાત એને જો ખબર પડી જશે કોઈ ત્રાહિત વ્યક્તિને આ વાત ખબર છે તો શું થશે? મનમોહનસિંહ નાના હતા ને ત્યારે લંગડી ઉતું બધું હાથે રમતા હતા, એટલે ઓલા સીઆઈડી વાળા છે ને સીબીઆઈ વાળા છે ને એ હાથમાં હાથ કરી રાખીએ ને ભૂંગળા પાસે બેઠીને સાંભળે છે આપણી વાતું. હવે કાકો સાંભળવાનો હતો આપણી વાતો, પાછો કયો છો કે તમે મૂંગાર્યો? હે, તમને ખબર છે ટાંકા તૂટી જાય જ્યારે ખબર પડે કે જવાન જો દીકરીનું કોકે અપહરણ કરી નાખ્યું છે તો. રિલેક્સ રિલેક્સ જવેરી રિલેક્સ. અરે ક્યારનો રાજ હું છું? મારી દીકરીની ચિંતામાં અડધો થઈ ગયો. મારી હિનાને કેમ છે? હજી સુધી તો સલામત છે તારી દીકરી? હજી સુધી એટલે કેવા હું માંગો, જો સમજી લો મારી દીકરીનો વાળ પણ વાંકો ન થવો જોઈએ. મૂકી દે તું કહું છું. હુકમ કરવાની આદત પડી ગઈ છે ને જવેરી? બોલ, કેટલા ટુકડામાં મોકલાવું તારી છોકરીને તારી પાસે? હા, એ નહીં 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 ભાઈ સાહેબ, એવું કઈ નહીં કરતા. તમે જેમ કહો એમ કરવા તૈયાર છું. ઓલ રાઈટ, 25 લાખ રોકડા. 25 લાખ? હા, 25 લાખ સાંજ સુધીમાં. અરે ભાઈ મારો વાલો કરો, તમે સમજવાની કોશિશ કરો. હાન લગીમાં 25 લાખ રૂપિયા હું ક્યાંથી લાવું? અહીંયા કઈ રૂપિયાનું ઝાડ નથી કે ઘંઘેરીને તમને દઈ દઉં. અમીચંદ પાનાચંદ ઝવેરીની 500 કરોડની પ્રોપર્ટી કહેવાય છે ઝવેરી. હવે તું મારી વાત ધ્યાનથી સાંભળ. સિરિયલ નંબર વગરની 1000 રૂપિયાની નોટો તારે બ્રીફકેસમાં ભરવાની. પોલીસને નહીં પણ તારે કોઈને નહીં કહેવાનું, જો તું તારી દીકરીને જીવતી જોવા માંગતો હોય તો. ભલે ભલે ભલે, તમે જેમ કહો એમ કરવા તૈયાર છું, પણ ક્યાં આપું, ક્યારે આપું, કોને આપું ને હું તમને ઓળખીશ કેવી રીતે? ઓળખી જઈશું આપણે બંને એકબીજાને. તારા 25 લાખ રૂપિયા આપણી ઓળખાણ કરાવશે. એ બરોબર છે, પણ ક્યાં અને કેવી રીતે એની માટે હું તને કાલે સવારે ફોન કરીશ ઝવેરી. હલો, My God! I did it! Yes, you were just superb! Yeah, but there is something odd. You know, એ મેં જ્યારે એને પૂછ્યું ને કે ભાઈ હું તમને ઓળખીશ કઈ રીતે, તો એ મને કહે છે કે હું તમને ઓળખી જઈશ. એ કઈ રીતે શક્ય બને? એક મિનિટ. એ ક્યાંક પેલા અમૃત ઝવેરીને ઓળખતો તો નહીં હોય ને? ના, પણ એવું કઈ રીતે બને? જો જ્યારે હું જ્યારે કોઈ પણ પાત્ર ભજવતો હોઉં ને ત્યારે એ કલ્પિત પાત્ર એ પાત્ર કઈ રીતે ભજવે એ વિચાર કરીને ભજવું. ધારો કે મેં રેન્સમ માટે કોઈ છોકરીને ઉપાડી હોય તો મને ખબર હોય કે છોકરીનો બાપ કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે, ક્યારે આવે છે, ક્યારે જાય છે, હું એને ઓળખતો જ હોઉં. ધેટ્સ નોટ નેસેસરી. જો કુંદન, સમજવાનો પ્રયત્ન કર. એ છોકરીને પંચગીરીથી બોમ્બે આવતી વખતે ઉપાડવામાં આવી છે. સી સમજ, પાનાચંદ જ્વેલર્સ એક બહુ મોટી ફર્મ છે એમ તું જાણે છે અને હું પણ જાણું છું, પણ એના માટે માલિકને ઓળખવી જરૂરી નથી. ફરીથી બોલ. જો કોઈ વિખ્યાત માણસની દીકરીને ઉપાડવી હોય તો એના માટે માલિકને ઓળખવી જરૂરી. We will do it. We'll pull through the plan. કઈ રીતે?
તું જો અમૃત ઝવેરી બની અને કિડનેપરને પૈસા આપવા જાય તો એ તને નહીં રોકે. યાર છેલ્લા 5 વર્ષમાં એક પિક્ચર ભલે આવ્યું હોય પણ આઈ એમ અ નોન એક્ટર, હું તો ઓળખાઈ જ જાઉં. અરે કુંદન, એ લોકોને સપને ખ્યાલ નહીં આવે કે એક જમાનાનો વિખ્યાત એક્ટર કુંદન ઠાકોર પૈસા આપવા માટે આવ્યો છે કે લેવા માટે આવ્યો છે. સી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, લેવાવાળાને ચિંતા નથી હોતી કે કોની પાસે લઈ રહ્યો છે, આપવાવાળાને ચિંતા હોય છે કે કોને આપી રહ્યો છે. હા પણ હું અમૃત જવેરી પાસે 50 લાખ રૂપિયા લેવા જાઉં ને આપતી વખતે મને ઓળખી જાય તો? હવે એ તારા પર ડિપેન્ડ થાય છે કે તું કેટલો ઘાતકી દેખાઈ શકે છે. જો એને ખબર પડી જાય કે એની દીકરી કતલના બકરાની જેમ રેસાઈ જવાની છે તો એની દીકરી સિવાય એને બીજું કોઈ જ નહીં દેખાય. ગયા જન્મમાં છે ને તું ખાટકીના ઘરે જન્મી હોઈશ. કિડનેપરને એમ તો નહીં કહેવાય ને કે હું તારી સાથે ઝવેરી ઝવેરી રમતો હતો. વોટ નેક્સ્ટ? કળપ કળપ અમૃત ઝવેરી. હલો હલો અમૃત જવેરી, ઊંઘ ઉડી કે તમારી? બોલો તમે ભાઈ સાહેબ, બોલો. એક ધંધાની વાત કરી લઈએ આપણે. મારી 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 હિના કેમ છે? હજી સુધી સલામત છે. આટલી બધી વ્યવસ્થા કઈ રીતે કરી શકું? અમીચંદ પાનાચલ જ્વેલર્સ ની 500 કરોડ ની પ્રોપર્ટી કહેવાય છે. 50 લાખ રૂપિયા તારે માટે કઈ બહુ મોટી વાત નથી. જો સાહેબ, હમીચંદ ની કંપનીમાં છે ને હું ખાલી 2 ની ભાગ્યો છું, તરમથી કહું છું તમને. હું ખાલી 2% પાર્ટનરશીપ છે મારી, સાચું કહું છું તમને. તો પછી તારી દીકરીના 2 હાથ 2 પગ 2 કાનની સાથે તારી 2 ની ભાગીદારી ઓછી પડતી હોય તો એના શરીર પરથી કાપીને મોકલી આપો કે? નહીં નહીં નહીં, મારી દીકરીથી વિશેષ મારે કઈ નથી. જો પણ સાંજ સુધીમાં પૈસા કેમ ભેગા થાય એની ખબર નથી પડતી. તું ધારે તો થઈ શકે. ધ્યાનથી સાંભળ, સિરિયલ નંબર વગરની 1000 રૂપિયાની નોટો એક બ્રીફ કેસમાં ભરીને તૈયાર રાખજે. પોલીસને કે કોઈને ખબર પડવી ન જોઈએ જો તારી દીકરી સલામત જોઈતી હોય તો. તમે સાહેબ મને થોડો વધારે વખત આપી શકો તો? સાંજ સુધીમાં તૈયાર જોઈએ, નહીં તો તારી દીકરી ના માથા ઉપર મોત લટકે છે, સમજી લેજે. દબી ન જાય તો સારું. જો તું પૈસા મોકલાવી આપશે તો તારી દીકરીને કાંઈ નહીં થાય. તમને ખાલી એટલું જ કહું છું સાહેબ કે ભગવાનને ખાતર તમે મને થોડો સમય આપો. 202-2232. અરે કોણ છે? 202-2232. અરે કોણ છે બાજુ વચમાં? શું વાત થઈ તમારી? શું વાત થઈ? સાંજ સુધીમાં 50 લાખ રૂપિયા દેવાના છે આપણી આપણી હિનાને જીવતી રાખવાની. આપણી આપણી હિંકુને જીવતી રાખો. નહીં નહીં કંચન, આમ આમ ભાંગી નહીં પડવાનું. આટલી મોટી રકમ સાંજ સુધીમાં કદાચ કદાચ ભેગી થઈ જાય. હું વાત કરીશ ભાગીદારને.
અમીચંદભાઈ ના આપે આટલી મોટી રકમ, 50 લાખ રૂપિયા, આમ સાવ અચાનક. ચિંતા નહીં કર કંચન, અરે વખત આવશે ને તો મારી આ ભાગીદારીને હોડમાં મૂકી દઈશ, પણ આપણી ઇન્કુને કાંઈ નહીં થવા દો, વિશ્વાસ રાખજે. બહુ તો શું થશે, એકડે એકથી પાછા ગણીશું આપણે, પણ આપણી એકની એક દીકરીને કાંઈ નહીં થવા દો, ભરોસો રાખજે મારા પર. કંચન, હિંમત રાખવાની છે તારે ને મારે. વખત છે એનો ફોન પાછો આવે, પણ મારાથી નહીં બોલાય, એક અક્ષર હું નહીં બોલી શકું. તારે તારે એને એટલું જ કહેવાનું કે એમના કામ અટું જ ગયો છું, મારાથી નહીં રહેવાય, એક હું નહીં રહી શકું. તું તો પહાડ જેવી છે, તું રોકાઈ શકીશ, અને રોકાવું જ પડશે. પૈસા લઈને કંચન, આવી ગયા. કેમ ના પાડી ને અમીચંદભાઈએ? ખાતરી હતી મને. નહીં નહીં, આપશે પૈસા, સાંજે જ બોલાવ્યો છું મને. મારે તમને કંઈક કહેવું છે. કશ્યપભાઈ. શું છે કશ્યપનું? તમે એમની જોડે વાત કરી જુઓ. નહીં કંચન, મેં તને પહેલેથી ના પાડી છે, મારે આમાં પોલીસની કોઈ મદદ નહીં જોઈએ. પણ તમે મારી વાત તો સાંભળો. નહીં, મેં તને કીધું ને કે હવે કોઈને કાંઈ કહેવાનું નથી, અને તું સમજી લે આ વાત બસ. પણ આપણા જેવાનું કામ નહીં આવા હત્યારાઓ જોડે. કચરો, પૈસા આપી દેવાનો છું ને બધા. પણ આટલા બધા પૈસા તમે રોકડા એના મોઢા પર મારીશ, પછી મારું ભલે જે થવાનું એ થાય. મારે પૈસા દેવાની વાતમાં કોઈ લબાડી નથી કરવી કે પછી પાછળથી બીક રાખવી પડે. પણ તમે મને સમજો તો ખરા. મારે કાંઈ સમજવું નથી, બસ એ માણસનો ફોન આવી જાય ને કંચન, એટલે હું એકલો પહોંચી વળીશ. કશ્યપભાઈ જાણે છે આખી વાત, કહી દીધું બધું એને. પણ તમે પૂરી વાત તો મારી સાંભળો. કઈ સાંભળવું નથી, જરા કમસી પણ ભૂલચૂક થઈ ને તો. અરે ભૂલચૂક આપણા જેવાથી થાય, આમાં કોઈક અનુભવી માણસને આપણે સાથે રાખીએ ને તો. મારે કોઈ અનુભવની જરૂર નથી, એક વાત સાંભળી લે કે હું મારી આ વાતમાં પોલીસને સંડોવા માંગતો નથી. જો આમ ગુસ્સે થવાથી કંઈ નહીં વળે, આપણે આમાંથી રસ્તો કાઢવાનો છે, પ્લીઝ તમે શાંતિ રાખો. જો કશ્યપ, તું અમારા ઘરનો એક અંગત માણસ છે, પણ તારે આ બાબતમાં કાંઈ નથી કરવાનું બસ. હલો સાવંત,
હું 220232 આ નંબર પર છું. મારું કંઈ પણ કામ હોય તો ફોન કરજે. યા જુઓ ઝવેરી, આપણી હિનાને કોઈ ઉઠાવી જાય ત્યારે હું સાવ જો હિના માટેની તારી લાગણી હું સમજી શકું છું, પણ મારે આમાં પોલીસની દખલગીરી નથી જોઈતી. આ લોકોને કેમ ટેકલ કરવા તે અમને ખબર હોય છે ઝવેરી. મારે કોઈ નથી જોઈતી મદદ. પણ તમે એમને સાંભળો તો ખરા. શું સાંભળું? અને કે જો એને મદદ કરવી જ હોય તો એક ઘરના અંગત માણસ તરીકે મને સલાહ આપે, બાકી જઈ શકે તો કશે. માણસ કોઈનો માનવા જ તૈયાર ન હોય ત્યારે એને શું કહેવું? કહેવાનું બાકી શું રાખ્યું છે કંચન? અરે 3-4 કલાક પણ તું ધીરજ ન ધરી શકે કે કઈ આવી આને બધું? કારણ છે, મારી પાસે પણ એનું કઈ કારણ છે, સમજા તમે? ફફડી ગયેલી એકલી એકલી હું, 5 મિનિટમાં તો રીબાઈ રીબાઈને મરતી ગઈ હિના દીકરી. એની કુંડળીમાંથી જાણે એની જીવાદોરી ભૂસાઈ ગઈ. 2 વર્ષની હતી હિના ત્યારે એની કુંડળી બનાવેલી, એ યાદ છે ને તમને? શાસ્ત્રીજી બોલેલા કે 70 વર્ષની આવરદા છે છોકરીની, પણ 17મે વર્ષે ઘાત છે. ભૂલાઈ ગયેલી એ વાત, મનના કોઈ ખૂણામાં ધરબાઈ ગયેલી એ વાત. પણ તમે પેલાને ફોન પર કહ્યું કે હજી તો 17 જ વર્ષની થઈ છે મારી હિના, ત્યારે અચાનક યાદ આવી ગઈ એ ઘાતની વાત. ઘાત જ કહેવાય ને, હા, પણ મા તરીકે મારાથી ન રહેવાય, ન રહેવાય મારાથી. આમાં કેટલાક તાત્કાલિક પગલાં લેવાના હોય છે. તારે કોઈ પગલાં લેવાના નથી કશ્યપ. અમુક પગલાં હું લઈ ચૂક્યો છું. તમારા ઘરનો ફોન ટેપ કરવાની સૂચના અપાઈ ગઈ છે. હા, આ ફોન પર આવતો દરેક કોલ એના શબ્દે શબ્દ હવે રેકોર્ડ થઈ જશે. ટેલિફોનનો જરાક અવાજ કે ને એટલે શંકા સુદ્ધા ગઈને તો મારી મારી દીકરીને જીવતી ચીરી નાખશે એ લોકો. કિડનેપિંગ કે રેન્સમ મારા માટે નવી વાત નથી ઝવેરી. એક્સપર્ટ માણસો એ ભૂલ ન કરે. પણ આવું બધું કરવાની જરૂર શું છે કશ્યપ? હું પૈસા આપીને મારી દીકરીને છોડાવી આવવાનું છું. તમારે એ જ કરવાનું છે. એ તમને જ્યાં બોલાવે ત્યાં તમારે પૈસા લઈને જવાનું છે. તમને પોતાને ખબર નહીં હોય કે અમે તમારી પાછળ જ છીએ. એ કશ્યપ, અરે એ માણસ છે ને પૂરેપૂરી તકેદારી રાખશે ની ખાતરી છે. કશ્યપ, આ કોઈને પણ પૂછા ગજા વગર આવા પગલાં લેવાની જરૂર શું છે? અરે પોલીસ થાય એટલે કોઈ પણ જાતના નિર્ણય લેવાની સત્તા મળી જાય છે તમને લોકોને? નહીં, અમને કોઈ અધિકાર સત્તા કે હક નથી હોતો. કાયદેસર જોઈએ તો તમારી લિખિત પરવાનગી વગર કંઈ પણ પગલાં લેવાનો કોઈ અધિકાર નથી. માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ. હિનાની વાત આવી ત્યારે મેં હકનો વિચાર નહીં કર્યો. નહીં કશ્યપ, મારો કહેવાનો અર્થ એ નહોતો. પણ આવું જોખમ, અરે જોખમ હોય એવા પગલાં હું લઉં હિનાના કેસમાં? જુઓ ઝવેરી, તમે માણસને મળો, એને પૈસા આપો અને હિના સહી સલામત ઘરે પાછી આવી જાય ત્યાં સુધી એને એરેસ્ટ કરવાનો કે કોઈ પણ પગલાં લેવાનો કોઈ સવાલ જ નથી ઉઠતો. અને આ ફોન ટેપ કરવાનું કારણ એટલું કે ફોન ક્યાંથી આવે છે ખબર પડે, ફોન કોણે કર્યો છે ખબર પડે. એકવાર ખબર પડી જાય પછી માણસનો ઇતિહાસ, ભૂગોળ, ભૂમિતિ બધું જ જાણી લઈશ. અત્યારે તો એ કોણ છે એ જાણવું અગત્યનું છે. જો કશ્યપ, તું જે કંઈ કરતો હશે એ અમારા ભલા ખાતર કરતો હશે એની ખાતરી છે. પણ એના આવી જાય ને ઘરમાં પછી હમણાં ખાઈ નહીં. તું જાપ તો ઉઠાવી લે, એના આવી જશે પછી આપણે વાત કરશું. તું જા અહીંયાથી. તમે એમને? અરે પોલીસનું માણસ છૂપું ન રહે. અરે એના માણસો આપણા ઘર તરફ કદાચ નજર રાખતા હોય. કોઈ નજર નથી રાખતો, ખાતરી કરીને આવ્યો છું. ભરોસો રાખો ઝવેરી, એનાને કંઈ નહીં થાય. ભરોસો? અરે કશ્યપ, એ ભરોસે તો હું આ પૂણી જિંદગીનું પોટલું વાળીને દીકરીની જિંદગી બચાવવાની કહું છું. પણ હિના ના આવે ત્યાં સુધી કંઈ ન કરતો એ ભીખ માગું જ તારી પાસે. એ માણસનો ફોન આવશે એટલે હું તને સામેથી ફોન કરી દઈશ. પણ હમણાં તું કાંઈ નહીં કરતો. ઠીક છે, હું તમારા ફોનની રાહ જોઈશ. હું કશ્યપને ફોન કરવાનો નથી. જે કંઈ કરવું છે હવે એકલા હાથે તો કરવાનું છે કંચન.
તે કશ્યપને સુખામાં બધું કહી દીધું એનું કારણ મને સમજાય છે. મારું પણ કારણ છે. પેલા હમીચંદે પૈસા લેવા માટે સાંજે બોલાવ્યો છે. ભાગીદારીમાં પણ ભાર્ગતિ લખાવી લેશે. ત્રણ કલાક ચાલી આ બધી રામાયણ. સાચી વાત તો હું એને કહી શકું એમ હતો ને. એમાં પાછો પેલો હમીચંદ, એને એમ લાગતું હતું કે હું એનું કરી નાખવાની વેતરણમાં છું. ફ્લેટના બધા કાગળિયા એને આપ્યા. મોર્ટગેજ રાખશે પોતાની પાસે ને પૈસા આપશે. ફ્લેટના પૈસા, તારા દાગીનાના પૈસા બધા થઈને 48 લાખ થયા. 2 લાખની ઓછા થઈ. હમીચંદ સાથે લેણ દેણ પૂરી થઈ. 2 લાખ માટે આપણા 2 છેડા ભેગા ન થઈ શક્યા. કચ્છ હે ભગવાન, આ કેવી કસોટી કરી રહ્યો છે તું અમારી. અરે નહીં કંચન, અરે ઉપરવાળો આમાંથી ઉગારી લેશે. અરે પગે પડીને હું કરગરીશ માણસ સામે. 50 લાખ અમે કઈ 10 લાખ લઈ લ્યો એવો કઈ ભાવતાલ નથી કરવાનો. 2 લાખની ઓછપ છે બસ. હાટ આટલું કરીને છે કિનાર આવેલું વાણ હું ડૂબવા નહીં દઉં. મારી જિંદગીના ભરતી ઓટમાંથી હું એટલું શીખ્યો છું કે તેવર હોય એટલું હરિનું નામ લઈને કરી છૂટું. પણ પારકે ભરોસે પોતાના વાણ ન ઉતરે. હિંકુની ઘાતની વાત હું ભૂલ્યો નથી. અને એની કુંડળીમાંથી એ ઘાતને વાળી જોડીને એકલે હાથે સાફ કરવાનો વખત આવ્યો એટલે મેં આ કશ્યપને ના પાડી દીધી. ચિંતા નહીં કર, બધું સારું થઈ જશે. હાલો કેમ ઝવેરી, કહી દીધું પોલીસને? તમારા જેવા માણસની મેન્ટાલિટી ખબર છે મને, ચમડી તૂટે પણ દમણી ન છૂટે. મારી આખી જિંદગીની કમાણી માંડ માંડ કરીને ભેગી કરી છે. 3-4 કલાકમાં જેટલું ભેગું થઈ શક્યું એટલું કર્યું. પણ પછી પોલીસને બોલાવી કે પહેલેથી પોલીસને ઇન્ફોર્મ કરેલી? જો મેં પોલીસને નથી બોલાવી, ખાતરી રાખજો. જો મારી દીકરીના ગળા ઉપર બેધારી તલવાર લાગી હોય ત્યારે હું આવી ભૂલ ન કરું સાહેબ. આ મારી તમારી વાત છે, પોલીસમાં ક્યાંય નથી. નો પ્રોબ્લેમ. જો એ જવેરી, હવે ધ્યાનથી સાંભળ. બેલાડ પિયરમાં ગ્રાન્ડ હોટલની પાછળ 2 બિલ્ડિંગ છે, એક બેલાડ વ્યૂ અને બીજું સી બ્રિજ. મારી એનાને પણ તમે તમારી સાથે બરાબર રાતના 11 વાગે એ હોટેલની પાછળની ગલીમાં 1.5 હાથની ગટર છે એની સામે જે ગલી પડે છે ત્યાં તારી ગાડી લઈને પહોંચી જજે. ગાડીના 4-4 દરવાજા ખુલ્લા રાખજે અને ગાડીની હેડલાઇટનું બીમ જ્યાં પડે ત્યાં જઈને ઊભો રહેજે અને ત્યાં મારી રાહ જોજે. સમજી ગયો? બરાબર રાતના 11 વાગે. હવે મને ગાડીની ચાવી આપ. ઘરે જઈને મારી રાહ જો. મારે મારી રીતે પહોંચવાનો રસ્તો કરવાનો છે. જલ્દી ડ્રેસ કરો, આ કોલ ક્યાંથી આવે છે? ફાસ્ટ. ચર્ચગેટ સ્ટેશનના ટેલિફોન બુથ પાસેથી. ઓ નો, આટલી વારમાં ત્યાં પહોંચવું શક્ય નથી. એક કામ કરો, આ કોલને ટ્રેસ કરતા રહો એન્ડ કીપ મી ઇન્ફોર્મ્ડ. મારે સાવંતનો કોન્ટેક્ટ કરવો પડશે. રાત્રે 11 વાગે પૈસા લઈને બોલાવ્યો છે હિંકુની જિંદગીનો સોદો કરવા. અને માં હું તમને કોઈ જ રીતે મદદરૂપ નથી થઈ શકતી. નહીં કંચન, જો મેં મારી જિંદગીમાં ઘણા બધા કામ કર્યા છે,
મેં કોઈનું કંઈ બગાડ્યું નથી. આપણી આપણી ઇન્કુને કંઈ ન થાય, ભગવાન પર ભરોસો રાખજે એટલો. અરે ડૂબતો માણસ તરણું ઝાલે, આપણું તરણું પાડે. ઓલ ઓફ યુ લિસન ટુ મી વેરી કેરફુલી. આપણે એ લોકો પર નજર રાખવાની છે. એ માણસ અથવા માણસોને ઓળખી લેવાના છે. એ લોકો ક્યાંથી આવે છે અને કઈ તરફ જાય છે એના સિગ્નલ આપવાના છે, પણ વચ્ચે પડવાનો નથી. આઈ રિપીટ, નો બડી ઇઝ ગોઈંગ ટુ ઇન્ટરફિયર અનલેસ એન્ડ અનટિલ યુ ગેટ માય સિગ્નલ. જાસ્કર, તું બેલાર્ડ વ્યૂની બહાર જે બ્લેક ફિયાટ પાર્ક કરી છે એમાં ચોખા ખાતો ડ્રાઈવર. ત્યાંથી કોણ પસાર થાય છે એના પર નજર રાખવાની છે અને કઈ તરફ વળે છે એનો સિગ્નલ આપવાનો છે. નથિંગ મોર દેન દેટ. ચૌધરી, સિવરેજની ફૂટપાથ જ્યાં વળે છે એ ખૂણા પર તારે તારી ગંધાથી ચાદર પાથરીને બેસી રહેવાનું છે. ત્યાંથી અમરીશ ઝવેરી અને કિડનેપર બંને પર નજર રાખવાની છે અને કોઈ પણ પોલીસ વેન અથવા યુનિફોર્મમાં પોલીસ ઓફિસર ત્યાંથી પસાર ન થાય એ જોવાની જવાબદારી તારી. દેટ્સ યોર રિસ્પોન્સિબિલિટી. સાવંત, તું બીજા માળે. ગોહિલ, પાછળના રસ્તે. Is that clear? Be alert all of you, okay? Javiri, are you going to get it? Come on, disperse, take position, quick! Yes, sir. હું પોતે એકલો ફાફા મારું છું. ત્યાં ત્યાં મારી ગાડી બગડી ગઈ છે. હું અહીંયા મિકેનિક ને શોધું છું પણ કોઈ નથી. તમે જો કોઈને શોધતા હો તો અહીંયા કોઈ નથી. તમે તમે ત્યાં જાઓ. રિલેક્સ જવરી. જે જેનું કારણ એ જેનું મારણ. પોલીસની વર્દી પહેરીને એટલા માટે આવ્યો કે હું જાણી શકું કે અહીંયા કોઈ પોલીસ છે કે નહીં. બેગ અહીંયા નીચે મૂકી દે અને ખોલી નાખ. બરાબર. એયો પોલીસ ઓફિસર, યુનિફોર્મમાં કોઈ પણ નહીં જોઈએ. સાવંત, ટેક હિમ અવે ઇમિડિયેટલી. હુ આર યુ? ઇન્સ્પેક્ટર કશ્યપ, કોલાબા પોલીસ સ્ટેશન. હુ આર યુ? I'm Inspector Guy Tonde from Baikala Police Station. Leave this place immediately. I'm asking you to leave immediately, please. Dagabaj, Dagabaj, Javeri te akre police ne bolavi. Maro, maro, me police ne nahi bolavi. Sachu kahu chu, nahi nahi bolavi. Police ne bolavi te, law bag mein aapi te. Me aapi te. Shut up, you rascal. Nahi. Sawant, Jaskar, Chaudhary, come immediately. Follow him. RM? RM, હું રત્ના બોલું છું. રત્ના ઠાકોર. હા હા હા, ફાઇન, થેન્ક યુ. સોરી, તમને ઊંઘમાંથી જગાડ્યા નથી ને? હા, તમારું તો સેશન ચાલતો હશે નહીં હજી? ના, ખાસ કંઈ કામ નહોતો. મારે જાણવું હતું કે પાસપોર્ટ ઓફિસ એ તમારી બીજી ઓફિસ જેવી જ છે, રાઈટ? હા. ના, એક નાનકડું કામ હતું. શું છે ને કે મારો પાસપોર્ટ પરમ દિવસે એક્સપાયર થઈ રહ્યો છે અને જો હું એને રિન્યૂ ના કરાવું તો બહુ લાંબી ફોર્મેલિટી થઈ જશે. એન્ડ ઇફ યુ ડોન્ટ માઇન્ડ, જો તમને વાંધો ન હોય તો તમે. હા હા હા, તમે કહો તો હું તમને પાસપોર્ટ મોકલાવી દઉં. ચોક્કસ. હા, અત્યારે જૂનાગઢથી જ બોલી રહી છું, એમ જ સમજી લો ને. ના ના, કુંદન બહાર ગયો છે, આવશે થોડી વારમાં.
ના, આ તો મારા પાસપોર્ટની વાત છે. એનો પાસપોર્ટ તો ઓલરાઇટ જ હોવો જોઈએ એવું માનું છું. અરે હા, અરે તમારી પાસે શ્રીવાસ્તવનો નંબર હશે? એર ઇન્ડિયાવાળા શ્રીવાસ્તવ, રાઈટ. હા, હું લખી લઉં એક જ સેકન્ડમાં. યા ચાલો, 2 3 8 7 3 3. ઓકે, થેન્ક યુ સો મચ. હા, હું પાસપોર્ટ મોકલાવી દઉં છું, ચોક્કસ. યા, બાય બાય. શું થયું કુંદન? વેઇટ, શું થયું કુંદન? વોટ ઇઝ ઓલ ધીસ? પૈસા ક્યાં છે? પાસપોર્ટ નું શું છે? નહીં, કઈ નહીં. તું મને કે ને, પૈસા નું શું થયું? પાસપોર્ટ નું શું છે અત્યારે? અરે કઈ નથી થયું ભાઈ, મારા ફાઇલ માંથી સરકી ગયું એટલે મારા હાથમાં ક્યાં મૂક્યું તું? મેં બોલ લે, શું છે? એક ડ્રિંક આપ. નહીં, નો કુંદન, નો ડ્રિંક્સ ફોર યુ, પ્લીઝ. શટ અપ, કહું ને, એક ડ્રિંક આપ. ઓકે ઓકે. શું થયું એ કહીશ મને? That was very close. What was very close? આ બધું તું શું મમડી રહ્યો છે? પોલીસ હતી ત્યાં. What? માંડ માંડ છટકીને આવ્યો છું. સારું થયું કે હું પોતે પણ પોલીસના યુનિફોર્મમાં હતો. માંડ માંડ મને બધું સૂજી, નહીં તો ઝડપાઈ જાત. અમૃત ત્યાં નહોતો આવ્યો? આવેલો ને, અમૃત આવેલો, એ પણ પૈસા લઈને આવેલો. પણ કોણ જાણે પોલીસ ક્યાંથી ત્યાં પહોંચી ગઈ અને ઝાડ પાથરીને બેસી ગઈ હતી ત્યાં. આઈ ટેલ યુ, ઇટ વોઝ અ મોમેન્ટ ઓફ એક્સાઇટમેન્ટ. આઈ વોઝ અફ્રેડ. મને સમજાતું નહોતું કે મારે શું કરવું. એ પોલીસના માણસો મને પોતાનો માણસ સમજીને મને કંઈક સમજાવવા આવ્યો અને હું ભાગ્યો ત્યાંથી. પછી પેલી ગ્રાન્ડ હોટેલના પાછલા દરવાજેથી અંદર ગયો. ત્યાં પેલો ગુરખો બેઠો તો એણે મને પોલીસ માણસ સમજીને આમ સલામ મારી. ત્યાંથી ટોયલેટમાં ઘૂસી ગયો. ટોયલેટમાં જઈને યુનિફોર્મ બદલ્યો, મારા નોર્મલ કપડાં પહેર્યા. પછી બહારમાં ગયો, એક ડ્રિંક લીધું અને રોજના માણસની જેમ સરકીને બહાર આવી ગયો. અને છેલ્લા અડધા કલાકમાં તો મને છાપાની હેડલાઇટ બધી દેખાવા માંડી. એક્ટર કુંદન ઠાકોર, કોર્ટ ફોર કિડનેપિંગ. તારી આંખોની ચમક પરથી એમ લાગે છે કે તને પૈસા મળી ગયા છે. નથી મળ્યા. તો then what is it? I didn't get the money. પણ રત્ના, છેલ્લા 5 વર્ષમાં મેં જે આત્મવિશ્વાસ ગુમાવ્યો હતો ને, એ મારામાં પાછો આવ્યો છે. I tell you, એક મહિના પહેલા મારું શૂટિંગ નીકળેલું. બહુ નાનો હતો, ગેસ્ટ રોલ હતો. મને કોઈ ચિંતા નહીં, તો હું તો ગયો. લાઇટ્સ ઓન થઈ, કેમેરા ઓન થયો ને મને તો પરસેવો વળી ગયો. અરે દિલીપ કુમાર જેવો એક્ટર જ્યારે એમ કે કુંદન ઠાકોર સાથે એક્ટિંગ કરવી હોય ત્યારે એલર્ટ રહેવું, એ જ કુંદન ઠાકોર સલા ઇન્સ્ટિટ્યૂટમાંથી નવા આવેલા નોવિસ નિશાળિયાની જેમ પરસેવે રેપ ઝેપ થઈ ગયો. પણ આજે આજે જ્યારે ચોર પોલીસની રમત રમવા નીકળેલો ત્યારે મને કંઈ નહોતું થયું. હું મારી હિંમત હાર્યો નહોતો એટલે ત્યારે જ મને લાગ્યું રત્ના કે મારામાં મારો આત્મવિશ્વાસ પાછો આવી ગયો છે. પણ જ્યારે જ્યારે રમત પૂરી થઈ ત્યારે? રમત પૂરી નથી થઈ રત્ના, રમત હવે શરૂ થઈ છે. અમૃત જવેરીને ખબર નથી કે એની પાછળ પોલીસ છે. જેમ હું પોલીસની વર્દીમાં એની સામે હાજર થયો ત્યારે હું કુંદન ઠાકોર છું એને એની ખબર નહોતી. એમ એ મને પોલીસનો માણસ સમજીને પોતાનાથી દૂર કરવા માગતો હતો.
અને પોલીસના માણસો મને એમનો માણસ સમજીને મને ઇન્સ્ટ્રક્શન આપવા જતા હતા, એટલામાં હું ભાગ્યો. અને ત્યારે પણ પેલો અમારી ઝવેરી બૂમ પાડીને કહેતો હતો કે મેં પોલીસ નથી બોલાવી, મેં પોલીસ નથી બોલાવી. બટ દે વર ધેર કુંદન. યસ, દે વર ધેર. અને એનો મતલબ એ થયો કે એ લોકોને તારા ફોન કન્વર્સેશનની ખબર હોવી જોઈએ. નહીં નહીં, મારા ફોનની નહીં, મારા જેવા જ કોઈ ન ઓળખાયેલા કિડનેપરના ફોનની. અને એટલે જ રત્ના, હજી હું એક ચાન્સ લેવા માંગુ છું. તું કહેવા શું માંગે છે? કે હું કિડનેપર નથી એમ તું જાણે છે, હું જાણું છું, પણ અમૃત ઝવેરી તો હજી મને અત્યારે જ ગણે છે. એની નજરે તો એની ભૂલથી રહેસાઈ ગઈ એની દીકરી, એટલા જ માટે હું એને એક ચાન્સ આપવા માંગુ છું. ધાર કે એણે પોલીસને ઇન્ફોર્મ કરી હોય, હવે તું અમૃતની જગ્યાએ રહીને વિચાર કર કે જો તે પોલીસને ઇન્ફોર્મ કરી હોય અને હું ચાન્સ આપું તો ફરીથી પોલીસને ઇન્ફોર્મ કરવાનો ચાન્સ લે ખરી? નો, વન ચાન્સ ઇન એ મિલિયન ડાર્લિંગ. અને એટલે જ હું આ ચાન્સ ફરી એકવાર લેવા માંગુ છું. ડોન્ટ ડુ ઇટ કુંદન. ડુ ઇટ કુંદન, એવું કોણે કહેલું? તે જ કહેલું ને એકવાર. કહ્યું તું મેં જ તને કહ્યું તું કે ડુ ઇટ, અને હવે હું જ તને કહું છું કે ડોન્ટ ડુ ઇટ. કિડનેપરને શું કહેવાનું? ખોટો નંબર લાગી ગયો તે. તારા જ શબ્દો યાદ કર રત્ના. કિડનેપરને જો ખબર પડે કે ત્રાહિત માણસને આ વાતની ખબર છે તો એ પેલી છોકરીને જીવતો છોડે ખરો? અરે તને તને મારામાં ઘણી બેગણી માટે ગટ્સ દેખાયેલા ને, એ હું કાયમ કરવા માંગુ છું. Get out of it, કુંદન. તું બે વાર લગભગ પકડાઈ ગયો હતો. લગભગ, જેમ લગભગ બાજી જીતી ગયો હતો એમ. હવે આ બાજી એવી સીધી સાદી બાજી નથી રહી. પહેલા એક સિમ્પલ રમત હતી, જુગાર હતો. આમાં આપણે કશું ગુમાવવાનું જોખમ નહોતું. જોખમ વગરનો જુગાર કેવો રત્ના? જીતવું હોય તો હોડમાં કંઈક મૂકવું જ પડે. But this is getting dangerous, can't you see? Dangerous, but game, more or less. તો જીત નહીં કર, પ્લીઝ. જીત નથી કરતો રત્ના, જીત નથી કરતો. મારી નિષ્ફળતાના 5-5 વર્ષ મારી સામેથી ફ્લેશબેકની જેમ અચાનક પસાર થઈ ગયા. નિરાશ થઈ ગયો હતો હું, ધીરજ ગુમાવી બેઠો હતો હું. આજ 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 પલંગ પર બેઠા બેઠા હું પેશન્સની ગેમ રમ્યા કરતો હતો. સલા, કાળીના રાજાની નીચે લાલની રાણી, લાલની રાણીની નીચે સાલો ફૂલ્લીનો ગુમાવ. ગુલામ 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 રમત રમતો ગયો. રમતો જાઉં જરાક માટે બાજી હારી જાઉં, જરાક માટે બાજી હારી જાઉં ને પત્તા ફેંકીને ઊભો થઈ જાઉં. પછી સાલો એકવાર નક્કી કર્યું કે નહીં, મારે બાજી જીતવી જ છે. બેઠો રમવા, એક ચાન્સ, બીજો ચાન્સ, ત્રીજો ચાન્સ લેતો ગયો અને બાજી જીત્યો. એકવાર બાજી જીત્યો. આજથી મારી ધીરજ અને બુદ્ધિની ખંતની ચકાસણી. યુ નો, આપણો ઈરાદો ભલે નેક હોય પણ ખરાબ નથી. પેલા 50-50 લાખ હું ઉડાવી જાઉં તો કોણ મને પૂછવાનું હતું? પણ હું તો 25 આપીને પેલી છોકરીને છોડાવવા માંગુ છું. એટલે જ હું એક ચાન્સ લેવા માંગુ છું. રમતને અડધી છોડીને જવા નથી માગતો. પણ પોલીસ, પોલીસના કૂતરાની પરવા હવે મારે નથી કરવાની, પેલા અમૃત ઝવેરીએ કરવાની છે. વાછરડા પાછળ ગાય દોડે એમ દોડતો આવશે પૈસા લઈને મારી પાસે અમૃત ઝવેરી. અમૃત ઝવેરીને હાર્ટ એટેક આવ્યો છે, એનાથી કંઈ થઈ શકે એમ નથી. હવે આપણી જવાબદારી વધી જાય છે. હવે મારી વાત ધ્યાનથી સાંભળ. હોટેલ ગ્રેન્ડના પાછળના રસ્તે પેલો પોલીસ ઓફિસર ગયો હતો એ વાત તો કન્ફર્મ છે, પણ મેઇન ગેટથી બહાર આવ્યો નથી. અને તે વખતે ત્યાં દાઢીવાળો માણસ તો કોઈ હતો જ નહીં. ત્યારે હોટેલમાં દાખલ થઈને તરત નીકળી જવામાં બે જણ હતા. એક ગુલાબચંદ ચૌરસિયા, એનો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ છે,
વડગાદી 229 અને બીજા ફિલ્મ એક્ટર કુંદન ઠાકોર. આમ તો આ બંને જણા ક્લિયર લાગે છે. બોથ ઓફ ધેમ આર બિગ શોટ્સ ઇન વન વે ઓર ધી અધર, પણ તેમ છતાં તપાસ તો કરવાની. એક કામ કર, તું ગુલાબચંદની તપાસ કર, હું કુંદન ઠાકોર પર નજર રાખું છું. ઓકે. હલો, કશ્યપ બોલું છું. ઝવેરીને કેમ છે? સારું છે એકંદરે. રિપોર્ટ પણ આવી ગયો છે, હાર્ટ એટેક હતો, પણ ખાસ કંઈ ડરવા જેવું નથી, સાધારણ એટેક હતો. આ બને એટલો આરામ લેવાનું એમને કહ્યું છે. ચાલો, આટલા સારા સમાચાર. સારા સમાચાર તો મારે તમને આપવાના છે કશ્યપભાઈ. હિના આવી ગઈ પાછી. શું, ક્યારે? વહેલી સવારે ગેટ પાસે કોઈ એને ફૂટપાથ પર ફેંકીને ગાડી ચલાવી ગયું. તમને ફોન કરવાની ખૂબ જ કોશિશ કરી, પણ તમારો ફોન સતત એંગેજ આવતો હતો. હા, હું જ બેઠો હતો ફોન લઈને. સવારથી લોકોને જાત જાતના ઇન્સ્ટ્રક્શન્સ આપું છું. તો હવે બેસી જાઓ પાછા ફોન લઈને, જાપતા બાપતા પાછા ખેંચવા માટે. હેમ ખેમ આવી ગઈ મારી હિના દીકરી. અરે પણ એ ક્યાં હતી, શું બનેલું, કોણ હતું, એ કંઈ બોલીએ ના. હેપતાઈ ગઈ છે, ગાડીમાંથી ધકેલી એટલે એને વાગ્યું પણ છે. ખૂબ જ ઢગાઈ ગઈ છે, કોઈની જોડે કંઈ વાત નથી કરતી, કંઈ બોલતી નથી, બસ રડ્યા કરે છે. હું અત્યારે જ આવું છું. ના ના, તમે આરામથી આવશો તો પણ વાંધો નથી. હમણાં તો ડૉક્ટરે એને ઇન્જેક્શન આપીને સુવાડી દીધી છે. નવાઈને વાત કહેવાય, કિડનેપર આમ સાવ અચાનક. અમને પણ કંઈ સમજાતું નથી, પણ જે કંઈ થાય તે સારા માટે. કશ્યપભાઈ, રાતે ગમે તેમ તમને બોલી ગઈ એ બદલ હું તમારી માફી માગું છું. અરે નહીં નહીં, એમાં તમારો કંઈ વાંક નથી. જો તમે ન હોત તો એમને ચેકઅપ માટે કોણ લઈ જાત? એ તો ઠીક છે, પણ મને પેલા માણસનું વર્તન કંઈ સમજાતું નથી, અને આવું શા માટે કર્યું? જે હોય તે, હું એનો પીછો છોડવાનો નથી. એ તો હવે હિના સાથે વાત થાય ત્યારે જ ખબર પડે ને. હવે કંઈ પેલો થોડો ફોન કરીને પૈસા માગવાનો? કશ્યપભાઈ, તમે જરા દિવ્યાને કહી દેજો ને કે હવે એમની તબિયત એકંદરે સારી છે અને ટિફિનની વ્યવસ્થા પણ થઈ ગઈ છે, એટલે સાંજે આરામથી આવશે તો પણ ચાલશે. ઓકે ફાઇન, હું પણ આ બધી હમણાં જ એક પતાવીને જ આવું છું. ઓકે, યા મૂકું. હલો સાવંત, મારી વાત સાંભળ. ઝવેરીની દીકરી સહી સલામત ઘરે પાછી આવી ગઈ છે. મને પણ કંઈ સમજાતું નથી આ બધું અચાનક કેમ બની ગયું. એનીવે, ફોન પરથી ટેપ ઉઠાવી લે અને આપણા માણસોને મેસેજ મોકલાવી દે. યા, પણ સાંભળ, હોટેલ ગ્રેન્ડવાળા ગુલાબચંદ ચૌરસિયા અને કુંદન ઠાકોર આ લોકોની તપાસ ચાલુ રાખવાની છે. અત્યારે આપણી પાસે આ જ એક રસ્તો છે. ઓલ રાઈટ? વાહ, સિફતથી જૂઠું બોલતા શીખી ગઈ નાગરાણી. જાગતા હતા તમે? હવે તો ઊંઘ પણ કે છે કે હિના આવે તો આવું. ગઈકાલે મેં ગભરાઈને કશ્યપભાઈને વાત જ ન કરી હોત તો આવી ગઈ હોત હિના. કાલની ભૂલ મેં આજે સુધારી. પોલીસની હિલચાલ રોકવાનો રસ્તો પણ શું હતો બીજો? પણ તમે હવે એક વાતની નિરાત રાખજો, હવે તમે ઈચ્છો છો ને એમ જ થશે. એ તો ભગવાન ઈચ્છે ખરું. આપણી દીકરી જીવતી રહી હશે કે નહીં, ને જીવતી હશે તો જીવવા જેવું રહ્યું હશે કે નહીં એ ખબર નથી. હા, જોડું છું તમને. શાંતિ રાખો હવે તમે. ગઈ શાંતિ કાયમને માટે ગઈ. કંચન, તારણહારનું તરણું ઝાલીને આવું બોલવાનું? મને ધીરજ રાખવાનું કહેતા હતા તમે. ભાંગી નહીં પડવાનું તમે મને શીખવ્યું છે. કહ્યું, બધું જ કહ્યું. તણાય ગયું આ તારણહારનું તરણું. તારણ જ જ્યારે મારણ બને ત્યારે આધાર કોનો? ભૂસાઈ ગયો બધો મારો ભરોસો. ભૂસાઈ જાય એને ભરોસો કેમ કહેવાય? તમે ભાંગ્યા ને મારો ભરોસો પાછો સંધાયો. રાત આખીમાં સારા નરસા અનેક વિચારો આવી ગયા, પણ હવે મને લાગે છે
કે આપણે હિનાને કાઈ નહીં થાય. નહીં, આ તમને સધ્યારો આપવા માટે નથી કહેતી, વિચાર કરીને કહું છું. એ માણસ આપણે હિનાના જીવ સાથે પૈસા લેવા નીકળ્યો છે. હવે જો એ એનો જ જીવ લઈ લે તો એને પૈસા કેવી રીતે મળે? હું ત્યાં હતો ત્યારે પોલીસ પણ ત્યાં આવેલી. હવે પોલીસ જો એને જોઈ ગઈ હોય તો હિનાને જીવતી રાખવાનું જોખમ ન લે. જોખમ જીવતી રાખવામાં કે મારી નાખવામાં? તમે વિચારી જુઓ મારી વાત. હિનાને જો એ જીવતી રાખે તો હજી એને કદાચ પૈસા મળે, પણ જો મારી નાખે તો મોતની સજાનું જોખમ એને. હે, માનીને આપણે મન મનાવવાનું, પણ એ માણસે તો એનો વિચાર પહેલો કરવો પડે. એટલું તો એ હત્યારો હોય તો પણ સમજે કે જીવતું માણસ સાવ હલકું ફૂલ જેવું, પણ મર્યા પછીનો ભાર વેઠવો સહેલો નથી. કંચન, નક્કી નક્કી આ કોઈ વખાણું માર્યું શિખાઉ માણસ છે. તમે માનો મારી વાત, કોઈ કારણસર એને હિનાના જીવની કિંમત 50 લાખ રૂપિયા આપી. હવે એક ઘાને બે કટકા કરનારો જો કોઈ હત્યારો હોત તો એને ખાતરીપૂર્વક મળે એટલા જ પૈસા માંગ્યા હોત. હવે જો એનો ફોન આવશે તો બાકીના 2 લાખ કેવી રીતે આપશું? એની પર વ્યવસ્થા થઈ ગઈ છે. મેં માસાજીને ફોન કરીને 2 લાખ રૂપિયા આપી જવાનું કહ્યું છે. માસાજીને? ના, મેં માત્ર એમને એટલું જ કહ્યું છે કે કાલે સવારે તમારે 2 લાખ રૂપિયાનું વલણ ચૂકવવાનું છે, પણ તમને એટેક આવ્યો છે એટલે તમારેથી ઊભા થવાય તેમ નથી. મોટે ભાગે તો માસાજી જાતે જ પૈસા લઈને આવશે. સાચી વાત છે તારી, આમ પણ મારાથી ઊભું થઈ શકાય એમ નથી, પણ આ પૈસા લઈને એને આપવા જશે કોણ? નહીં 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 કંચન, તારાથી તો ન જવાય ત્યાં. માસાજી આવે એટલે એમને સમજાવી દેવા પડશે, ભરાડી માણસ છે એ, જાતે જશે પૈસા આપવા. માણસ કહે છે ને કે સ્ત્રીની બુદ્ધિ પગની પાની છે, પણ પગ નીચેની ધરતી સરકે ત્યારે કબૂલ કરે કે પાની તો માથા કરતા પણ મોટી. એ તો અમે અમારી બુદ્ધિનો ઉપયોગ ઓછો કરીએ છીએ ને, એટલે અમને સ્ત્રીઓને બુદ્ધિ વાપરવાની 2 જ વાર જરૂર પડે છે. પહેલી વાર તમને પસંદ કરીએ ત્યારે, અને બીજી વાર તમે ભાંગી પડો ત્યારે. હેલો, કેમ? કોઈ બાઈ માણસનો અવાજ હતો. કુંદન, હું હજી એ કહું છું, નથી જોઈતા પૈસા. મને મને ચોક્કસ આવો પોલીસની કોઈ ચાલ લાગે છે. હવે ચાલ હોય તો પણ હું એ લોકોને એટલો ટાઈમ નહીં આપું કે એ લોકો ચેક કરી શકે કે ફોન ક્યાંથી આવ્યો છે. શું થયું? એને ફોન મૂકી દીધો, પણ પાછો આવશે એની મને ખાતરી છે. મને લાગે છે કે આ માણસનો સ્વભાવ હું ઓળખી ગઈ છું. હલો હલો, જુઓ તમે ફોન મૂકી નહીં દેતા. હું અમૃત ઝવેરીની પત્ની કંચન બોલું છું. એમને એટેક આવ્યો છે એટલે વાત નથી કરી શકતા. ઓ ગોડ, ઓ ગોડ. કેમ, તમે પોલીસને બોલાવી? આટેકે કેવી રીતે આવ્યો? મને ખાતરી છે કે પોલીસના કૂતરા આ વાત સાંભળતા હશે. કોઈ હિંમત નથી રહી હવે કોઈને કંઈ કહેવાની. એ તો તમને પૈસા આપવા આવેલા, અને એમાંય 2 લાખ રૂપિયા ઓછા લાવેલા, એ પણ તમને કહેવા માંગતા હતા. ઘર બાર વેચી સાટીને 48 લાખ રૂપિયા ભેગા કર્યા છે ભાઈ. જો એમને ફરીથી હોસ્પિટલમાં લઈ જવા પડે તો એની હવે અમારી પાસે જોગવાઈ નથી રહી. આ સાચું કહું છું, તમે માનજો મારી વાત. તમારા હાથમાં જે દીકરીની જિંદગી છે એ દીકરીના સોગન ખાઈને કહું છું કે હું આ સાચું કહું છું. માય ગોડ, જો તમારે જે કહેવું અડધી મિનિટમાં કહી દો, વધારે ટાઈમ નથી મારી પાસે. ના ના, આ હું તમને ઓછા આપવા માટે નથી કહેતી. ઓછા પડતા 2 લાખની જોગવાઈ પણ કરી છે મેં. માસાજીને હાથ જોડીને 2 લાખ રૂપિયા આપી જવાનું કહ્યું છે મેં, પણ એટલો ટાઈમ તો તમારે અમને આપવો પડશે ને. 50 લાખમાં જો 1 પૈસો પણ ઓછો હોય ને તો માં ઉઠીને કહે છે કે મારી નાખજો મારી દીકરીને. જો કાલ સુધીનો સમય નથી મારી પાસે, જ્યારે માગું ત્યારે મને પૈસા મળી જવા જોઈએ. ધેટ્સ ઓલ. શું કહ્યું એને? શું કહ્યું? રાહ જોવાની હા પાડી એને. એને કહ્યું કે ભલે ને બીજા 2-3 દિવસ નીકળી જાય,
પણ જો પોલીસ નહીં આવે તો કબૂલ છે એને? ભગવાન દુશ્મનને પણ આવી સ્થિતિમાં ન મૂકે. દુનિયાભરની બધી જ પ્રાર્થના આવી ગઈ આપા. ભગવાન દુશ્મનને પણ આવી સ્થિતિમાં ન મૂકતો. હેલો મિસ્ટર કુંદન ઠાકોર. યસ. કોલાવા પોલીસ સ્ટેશન માંથી બોલું છું. યસ ઓફિસર. તમારા નામનું વોરંટ નીકળ્યું છે મિસ્ટર કુંદન ઠાકોર. વોરંટ? ભાગવાની કોશિશ નહીં કરતા, તમને ચારેય બાજુથી ઘેરી લેવામાં આવ્યા છે. બટ વોટ ઇઝ માય ક્રાઇમ ઓફિસર? ફરિયાદ મળી છે કે છેલ્લા 4-5 વર્ષથી તમે એક પણ પિક્ચરમાં દેખાયા નથી. પકડાઈ ગયા ને બોસ. હા, ચોપડા સાહેબ નો સેકન્ડ આસિસ્ટન્ટ બોલું છું. ઓળખ્યો? કિરણ ભટ્ટ. બટકો બટકો બોલું છું. હટ સાલા ભટ્ટ, આવી મજાક કરે છે? બોસ, આખી ઇન્ડસ્ટ્રીમાં તમારી આવી મજાક કરી શકે એવો એક જ માણસ છું હું, કિરણ બટકો ભટ્ટ. હા બોલ ને બટકા, શું કામ હતું? હું જરા ઉતાવળમાં છું. આ શું છે, શક્તિ કપૂર નો રોલ કેન્સલ કરીને તમારો રોલ ફિટ કરી દીધો છે. તમે જલ્દી આવી જાઓ એટલે કામ મસ્ત થઈ જાય. અચ્છા અચ્છા, ચોપરાજીને 5 વર્ષમાં મારી યાદ નહીં આવી ને અચાનક આજે મારી યાદ આવી ગઈ, એમ કહેવા માંગે છે? અરે બોસ, તમે તો મારા મોટા ભાઈ જેવા છો, એટલે તમારાથી શું છુપાવવાનું. આ શક્તિ કપૂર રોજ મદ્રાસથી ફોન કરીને કહે છે આજે આવું છું, કાલે આવું છું, આજે આવું છું. 7 દિવસ થી આ સેટ લાગેલો પડ્યો છે પણ આવતા જ નથી. એટલે આપણે તો ચોપડા સાહેબને ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું કે બોસ, આ રોલ છે ને કુંદન ઠાકોર સિવાય બીજું કોઈ કરી જ ન શકે. જે બેકાર બેઠો છે. ના ના બોસ, એવું નથી. બોસ પ્લીઝ, તમે આજે આવી જાઓ ને. નહીં નહીં, આજે તો નહીં ફાવે મને. અરે બોસ, નાના માણસની વાત માનો અને આવી જાઓ. અરે નાના મોટાની વાત નથી બટકા, આપણે બંને સારા સંબંધ છે, પણ આજે તો કોઈ પણ સંજોગોમાં નહીં ફાવે યાર. દત્તા, તારે આવું હોય તો આજે જ આવ, નખરા નહીં કર ખોટા યાર. આવી હિંમત તારી? હા, તું તા પર આવી ગયો, શું કહેવા માંગે તું? આ કોણ બોલ્યું? પણ હું તારે ત્યાં નહીં આવી શકું. એ બટકા, આ બધું શું ચાલી રહ્યું છે યાર? એ બોસ, એક મિનિટ એક મિનિટ. એ મેડમ, તું ફોન રાખ દો, અહીંયા લાઈન મિક્સ હો ગયા હે. અરે બોસ, અહીંયા મારી લાઈન માન સેટ થાય છે, તમે સેના વચ્ચે ડબકા મારો છે યાર? ફોન મૂકો ને. આ બટકા, આ બધું શું ચાલી રહ્યું છે? કોણ છે આ ફોન પર? બટકા બટકા સેનો કરે છે? બટકો તારો બાપ. એ બોસ, એક મિનિટ એક મિનિટ એક મિનિટ, આનો રસ્તો હું જ કાઢું છું. લતા, હું તને પૂછું છું, તું આવે છે કે નહીં આજે? લતા બેન સાંભળો, તમે આની વાતમાં નહીં આવી જતા. તમે જતા નહીં? હા. હુ ઇઝ ધેટ? એ બટકા, લાઈન ડિસ્કનેક્ટ કર, લાઈન ડિસ્કનેક્ટ કર, હું ઉતાવળમાં છું યાર. અરે લતા, હું તને પૂછું છું, શું નક્કી કર્યું યાર? નહીં, જવા દે ને, આપણે હેંગિંગ ગાર્ડન મળીએ. અરે તેલ લેવા ગયો તમારો હેંગિંગ ગાર્ડન, તમે ફોન ડિસ્કનેક્ટ કરો ને. હેલો લતા, તું ફોન નહીં મૂકતી? મને લાગે છે કોઈ મસ્તી કરે છે. ઓ માય ગોડ, હવે શું કરશું? તો ફિકર નહીં કરની, બાફેલા પતેલામાં કાંદા લસણ નો વઘાર કરીને નાખી દેજે. વોટ વોટ? કોણ છે મુઓ? કેટલો જોરથી પાંગો મારે છે. હેલો પીરોઝ, સાંભળ, પછી 2 ઈંડા ફ્રાય કરીને નાખી દેવાના. આ આજો આજો આજો, આ પારસીબાનું પાછું વચમાં કોક ઈંડું મૂકે છે. એક મિનિટ બોસ, એક મિનિટ, આનો રસ્તો હું જ કાઢું છું, હું જ ફોન ડિસ્કનેક્ટ કરું છું. બોસ, ફોન ડિસ્કનેક્ટ જ નથી થતો. લતા, તું આવ ને યાર, ભાવ નહીં કાને ખોટો. જોઉં છું, ટ્રાય કરું છું. ટ્રાય નહીં પીરોઝ, ફ્રાય કરવાના, ફ્રાય. અરે તું ફોન રાખ દો. તને મૂકો જો, તું મૂકની મૂઆ, તારા બાવાનો ટેલિફોન છે. વેરી ગુડ વેરી ગુડ. શરમ નથી આવતી? કોઈની પ્રાઇવેટ વાતો સાંભળો છો? હેલો પીરોઝ. હેલો હેલો પીરોઝ, સાંભળની. હેલો લતા. હેલો હેલો પીરોઝ. હેલો લતા, સંભળાય છે ને તને? હેલો પીરોઝ. હેલો હેલો. મજા આવે છે, મજા લાગે રહો. વેરી ગુડ વેરી ગુડ. વોટ શિટ. Oh my god, 12:30, the whole thing is messed up. What to do? Hi. Kundan. Jo. Hu tara mate shu lavi chu. Tari favorite cigarette no packet. Come on. Ane mara mate thodi shopping karti aavi. Thoda kapda leti aavi. Ane ATM mathi 2000 rup. Shu tho? કિડનેપર નો ફોન નથી આવ્યો? આવશે. નહીં આવે કે પણ? અરે બધી લાઈન ચીપકી ગઈ છે, જરાક વાતમાં બધી વાત ચોપટ થઈ ગઈ. નોનસેન્સ. અરે કઈ ચોપટ નથી થયું, મને એમ થયું કે શું એ થઈ ગયું હશે. રિલેક્સ રિલેક્સ. અરે શું શાંતિ રાખે. એક મિનિટ,
હલો પીરોઝ. હલો હલો પીરોઝ, સાંભળની. હલો લતા. હલો. એક કલાક સુધી ફોન નહીં મૂકે સલાહો, કંટાળી ગયો છો બોમ્બેની ટેલિફોન લાઈનથી. સલાહ, તું શાંતિ રાખશે ને તો બધું થશે. અરે આમાંથી કઈ રસ્તો નીકળશે કે નહીં? અરે પણ તું આટલું બધું ઉશ્કેર રહે છે તો કોઈ રસ્તો નીકળવાનો છે? પણ પેલા લોકો ફોન નહીં ડિસકનેક્ટ કરે તો અહીંયા કિડનેપરનો ફોન નહીં આવે તો આમાંથી રસ્તો કેવી રીતે નીકળશે? ઓલ થિંગ ઇઝ મેસ્ડ અપ. તું ભલે મને વેમી માને, પણ હું વેમી છું. હું માનવા માંડ્યો છું એમાં. અરે હમણાં કિચનમાં ગયો તો દૂધ ઉભરાઈ ગયું, સિગરેટ લેવા નીચે ગયો તો કાળી બિલાડી વચ્ચે આવી. જરૂર કે ઊંધું ચત્તું થવાનું છે. તું પ્લીઝ આ સોફા પર જવાનું બંધ કરીશ. હું એક કામ કરું છું, પેલા અમૃત જવરીને ફોન કરીને કહી જ દઉં છું, એટલે વાત પતી જાય. પણ હાઉ એમ આઈ ગોઈંગ ટુ ફોન? તારા ત્રાગાથી હું ત્રાસી ગઈ છું. એટલે શું કરવાનું? ચૂપ રહેવાનું? ચૂપ રહેવાનું, જે કંઈ થાય એ બધું સહન કરવાનું, બોલવાનું નહીં. રાઈટ. છેલ્લા 5 વર્ષથી જે તું ટોર્ચર સહન કર્યા કરું છે એવી રીતે સહન કર્યા કરવાનું, પણ બોલવાનું નહીં. પરફેક્ટ. આઈ કાન્ટ ડુ ઇટ, આઈ કાન્ટ ટેક ઇટ એની મોર. કોઈ નિષ્ફળતા નથી સર્જાવાની. જો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, બુદ્ધિ વાપર ને. 24 કલાક સુધી તો આ લાઈન ચોટેલી રહેવાની નથી. વહેલા મોડા પેલા કિડનેપરે તને પૈસા માટે ફોન તો કરવો જ પડશે. કાન્ટ યુ સી ધેટ? આઈ કેન સી, આઈ કેન સી મચ મોર ધેન ધેટ. યુ નો, આપણે છે ને ફાંફા મારીએ છીએ, બધા ફાંફા મારીએ છીએ, હવામાં બાચકા ભરી રહ્યા છે. અત્યાર સુધી તારા પગ જમીન પર હતા, હવે તું પણ મારી સાથે છે. તો ખબર જ નથી પડતી આમાં શું કરવું. ધ હોલ થિંગ ઇઝ મેસ્ડ અપ. જેને બતાવું છું એ કહે છે કે ભાઈ તમારે 7:30 ચાલે છે, કંઈ બીજા કંઈ સારા કામ કરતા નહીં, પણ હું સમજો નહીં. તું તો સમજવાની કોશિશ કર. કુદરત છે ને આપણી કોણીએ ગોળ લગાડે છે, નહીં તો 25 લાખ રૂપિયા આમ દરવાજો ઠોકતા આવે પાછા. ગઈકાલની જાહરલાલી સપનું થઈ ગઈ સાલી. હવે પેલા મધ્યમ વર્ગના માણસની જેમ સપનું જોતા બેસી રહેવાનું, સપના જોયા કરવાના જ્યાં સુધી જીવાદોરી ચાલે ત્યાં સુધી. આજ દિવસ સુધી તું દુનિયાને દોષ આપતો હતો, હવે તું નસીબને દોષ આપવા લાગ્યો છે. હકીકત છે ને, તું જ કહેતી હતી ને મને કે હકીકતનો સ્વીકાર કરતા શીખો. સેડ સેડ ઇઝન્ટ ઇટ? યા સેડ, રિયલી વેરી સેડ. શું કરે તું? હકીકતનો સામનો કરી રહી છું. તને એમ લાગે છે કે કોઈ મરદ માણસ તારા માટે કોઈ પાત્ર લખીને આવશે અને તું એ ભજવીશ અને ઓવરનાઈટ સ્ટાર થઈ જઈશ. કુંદન ઠાકોર, હકીકતની દુનિયામાં આવો. કુંદન, નસીબને કોસવાથી કશું થતું નથી. આપણે હિંમત હારી જઈએ ને એનાથી બધું જ ખતમ થઈ જતું હોય છે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. હવે તો સમજવાનો પ્રયત્ન કર. હેલો, કોને ફોન કરતો હતો? છેલ્લા 1 કલાકથી તારો ફોન એંગેજ આવતો હતો. અરે ખોટો નંબર લાગી ગયો છે બાપા, હું તો અહીંયા 3 કલાકથી ગુડાણો છું. ખોટો નંબર એમ? અરે ખોટો નંબર લાગી જાય બાપા, આમ કા કરો છો? ખોટો નંબર લાગે એમાં કોકની વાત લાગી જાય ને કોકનું નસીબ ખુલી જાય. કહું છું, મારી વાત માનો તમે. પૈસાની વ્યવસ્થા થઈ ગઈ? વ્યવસ્થા ન થઈ હોય તો હું વ્યવસ્થા કરી દઉં. તારી દીકરીને તારી પાસે ટુકડે ટુકડે મોકલવાની. હા ના ના ના, એવું કઈ નહીં કરતા બાપા. વ્યવસ્થા થઈ ગઈ છે, તમે કયો ને આવીને પૈસા આપી જઈશ. That's like a good father. પણ મારી દીકરી ઓલ રાઈટ છે ને? હા, તારી દીકરી મજામાં છે. કેમ? પણ હું એટલું જ કહેવા માંગુ છું કે હું જ્યારે પૈસા લઈને ને આવું ત્યારે મારી દીકરી ત્યાં જોઈ. યસ ઝવેરી, યસ. પણ આ બધી વાતો હવે બહુ થઈ ગઈ. હવે સાંભળ મારી વાત. જલ્દીથી એક કાગળ અને પેન્સિલ લઈ લે અને હું જેટલું લખાઉં એટલું લખી લે. હા એક મિનિટ બાપા, કાગળ ને પેન્સિલ જરાક. હા બોલો બોલો. રાત્રે બરાબર 12 વાગે કોલાબાથી આરસી ચર્ચના રસ્તે અફઘાન ચર્ચથી આગળ વધતા જમણી બાજુના પેલા ખાંચામાં વળી જવાનું. બરાબર, અફઘાન ચર્ચથી આગળ. હા બરાબર બોલો. એ ખાંચો આગળ જતા 2 બાજુમાં ફંટાઈ જશે. ત્યાં ડાબી બાજુના દેખાતા બંધ બંગલાના પાછળની ગેટની સામે એક બગીચાનો જૂનો જાળીવાળો ગેટ દેખાશે. એ ગેટ ખોલીને તારે ગેટની અંદર જતા રહેવાનું. ગોટ ઇટ? હા ગોટ ગોટ. પણ મારી દીકરી ત્યાં હશે ને? બ્રીફકેસ લઈને આવીશ તો એનો જવાબ તને મળી જશે. ના ના, પણ મને ખાતરી જોઈએ કે હું જ્યારે પૈસા આપીશ ત્યારે મને મારી દીકરી મળી જશે ને. હા હા, પૈસા લઈને ત્યાં પહોંચી જઈશ તો તને તારી દીકરી જીવતી મળી જશે.
Now what? That is what exactly I am thinking, Ratna. Now what? સાપે છછુંદર ગયા જેવી હાલત થઈ ગઈ છે. અમૃત પાસે પૈસા લેવા જવા એમ નથી અને કિડનેપર પાસે પૈસા લીધા વગર જવા એમ નથી. એના કરતા પણ એક ડગલું આગળ, 50 લાખ રૂપિયા મળવાના હતા એની જગ્યાએ 25 લાખ રૂપિયા આપવાનો વારો આવ્યો. હવે શું કરીશું? જન્મમાં જાય પૈસા. આ 50 લાખ રૂપિયાની કિંમત કોડીની થઈ ગઈ. પોલીસને જ ઇન્ફોર્મ કરી દઉં છું એટલે વાત પતી જાય. પોલીસ? પણ હા, હવે એક જ રસ્તો છે, પોલીસને બોલાવો. ટુ લેટ, ટુ લેટ રત્ના. 50 લાખ લઈને 25 આપવાની વાત આપણે જાણીએ છીએ, બીજું કોઈ નથી જાણતું. હવે એમાં થશે એવું કે હું અમૃત ઝવેરી પાસે પૈસે લેવા ગયો હતો, પોલીસે પણ પોલીસને પણ થાપ આપીને ભાગી ચૂક્યો છું. હવે પોલીસને જો ખબર પડે તો એ પણ એમ જ માને કે આ 50 લાખ રૂપિયા લઈને હું ભાગી જવા માગું છું અને પેલી છોકરીનું મોત ન કરવા માગું છું, ઓછામાં ઓછી 10 વર્ષની કેદ. અને જો કિડનેપરને પોલીસની વાસ આવી ગઈ તો બે જિંદગીનું જોખમ, એક તો પેલી છોકરી અને બીજો એનો બાપ. એક આઘાતમાંથી બચી ગયો છે પણ બીજા આઘાતથી એનું મોત નિશ્ચિત છે. હે ભગવાન, વોટ ડુ વી ડુ નાઉ? આનો કઈ તો ઉકેલ હશે? ઉકેલ તો હોય જ રત્ના, ગૂંચ હોય ત્યારે એનો ઉકેલ તો મળી જ આવે, પણ છેલ્લી ઘડીએ પલટો મારે એનું જ નામ ખેલ. આવો કશ્યપભાઈ. એમને કેમ છે? સારું છે, એમને આરામ કરવા દો. તમે મારી વાત સમજી લો, એના જોડેની મારી વાતચીત મારે રેકોર્ડ કરવી છે. મને ખાતરી છે એમાંથી એકાદ કડી તો મળશે જ, અને કદાચ એને હું મારી સાથે લઈ જઈશ. મારે પહેલાં કિડનેપરને પકડવો છે. હિના પાછી નથી આવી કશ્યપભાઈ. શું? કદાચ પેલાનો ફોન આવે તો એની વાતચીત હવે પોલીસ સુધી ન પહોંચે એવી મારી ઈચ્છા હતી. એટલે તમે મારી પાસે? જુઠ્ઠું બોલી, મેં જ તમને ફોન કરીને બોલાવેલા અને હું જે પગલું પાછું ખેંચવા માંગતી હતી. અરે પણ શા માટે? ગઈકાલે જે બન્યું એમાં ગઈકાલ અને આજમાં તફાવત છે કશ્યપભાઈ. ગઈકાલ સુધી એ સામી છાતી એ સામનો કરવા તૈયાર હતા, પણ આજે એમની શક્તિ હણાઈ ગઈ છે. એ વખતે સાચા ખોટાની મારી સમજણ ખોટી કશ્યપભાઈ, એ કહે એ સાચું. સાચા ખોટાના પારખા કરવાનો ગઈકાલે ટાઈમ જ નહોતો અને આજે તો નથી જ. આપણે હિનાની જિંદગી બચાવવાની છે. ગઈકાલે બચાવી શક્યા તમે? ગઈકાલે અમારો ઈરાદો એ માણસનો પીછો કરવાનો હતો, અને એટલા માટે અમારા સિવાય બીજી 7 ગાડીમાં 7 માણસોનો પીછો કરવા તૈયાર હતા. પણ એ પોલીસના યુનિફોર્મમાં આવ્યો, એમાં પોલીસના માણસો થાપ ખાઈ ગયા. હું તમારો દોષ નથી કાઢતી કશ્યપભાઈ. હું પણ મારો બચાવ નથી કરતો. મારા કહેવાનો મતલબ એટલો જ છે કે જો ઝવેરી પહેલેથી અમારી જોડે સહેમત હોત તો ત્યાં પોલીસને જોઈને અમને આટલો આઘાત ન લાગત. બહુ બહુ તો એમની સ્થિતિ આવી ન થાત, પણ હિનાની સ્થિતિ તો હતી એવી ને એવી જ રહેત ને. કંચનબેન, જે થયું તે થયું, હવે આપણે આટલેથી જ અટકવું જોઈએ કશ્યપભાઈ. અરે પણ હવે તો વધારે જોખમ છે. સરળતાથી પાર પડે તો નથી, ઉલટાના 2 લાખ રૂપિયા ઓછા પડતા હતા એની પણ વ્યવસ્થા કરી લીધી છે મેં. માસાજીને ફોન કરીને પૈસા લાવવાનું કહી દીધું છે મેં. બાબુ માસા? એમના માસાજી, તમે એમને નહીં ઓળખો. અને એમને પણ મેં હિનાની વાત તો નથી જ કરી. પણ પેલા કિડનેપરનો ફોન આવી ગયો. હું એને એટલું તો સમજાવી શકી છું કે પોલીસને અમે નહોતી બોલાવી. અરે હા, પણ એ જ્યાં બોલાવે તે પૈસા લઈને જવું પડશે. હું જઈશ. નહીં નહીં, આ બાય માણસનું કામ નથી, હું જઈશ. ના ના કશ્યપભાઈ, પોલીસ તરીકે નહીં પણ આ ઘરના માણસ તરીકે હું આટલું તો કરી જ શકું છું. પણ એ તમને ઓળખી જાય તો? કોને ખબર છે કાલે કદાચ તમને જોયા પણ હોય એને. માય ગુડનેસ, તો પછી આ બધું કેમ પાર પડશે? બધું જ પાર પડશે. શ્રદ્ધા રાખવી તો પૂરેપૂરી રાખવી, નહીં તો નહીં રાખવી. તમે તમે બેસો એમની પાસે, હું જોઉં છું કોણ છે. હા પણ કશ્યપભાઈ, ફિકર નહીં, તમે એમને રિલેક્સ.
ઝવેરી, આઈ એમ સોરી. મારા નસીબનો દોષ તને આપીને શું કરું કશ્યપ. નેપાળ નો જુલાબ દીધો તો તારા હમ કહું છું ડોલચું લઈને ભાગવું પડે એમ પૈસા લઈને દોડતો દોડતો આવ્યો. કહું છું માસાજી આવ્યા છે. એ ઉભા થવાની જરૂર નથી, શાંતિથી પડ્યો રે. હાડ બેહી જાય ને ત્યારે હડફડાટ ન કરીએ. મારા અનુભવથી કહું છું એટલે પડ્યો રે. કેમ છે ડોક્ટર અમારા ભાણિયાને? માસાજી આ ડોક્ટર નથી, ઇન્સ્પેક્ટર છે. એમ ઓરી પાછા ને આડાવડા ધંધા કર્યા? મારા બનેવી છે માસાજી, વજુ માસા એમના માસાજી. માસીને મને 18 વર્ષ થઈ ગયા, એટલામાં ત્રણ ત્રણ માસી બદલાણી. હવે આને ગરજ પડી ત્યારે મને બરક્યો. બાકી અહીંયા ઘરડા માસાને કોણ યાદ કરે છે? હે ભાઈ, તમને મળીને ઘણો આનંદ થયો. આપને મળીને આનંદ થયો. કાળા ધંધા વખતે મળતા નહીં. જો ભાણી, આ ભાણો છે ને હવે પાકેલી ફોડલી જેવો કહેવાય, એટલે વ્યવહારની વાતો મારે તારી હારે જ કરવી પડશે. હું અંદર છું. 5 જ મિનિટ હો કશ્યપ ભાઈ. અરે વાંધો નહીં. શાંતિથી પડ્યો રહેજે. હું આવ્યો છું કાશી જવા માટે. પગ ના પહોંચે તો જ્યાં પગ પહોંચે ત્યાં કાશી. અને અહીંયા તો એવું છે કે મેલ કરવત કાશી ના કાશી. એ તો કાશી જ્યારે માસીનો સંબંધ લઈને આવીને ત્યારે હું સમજી ગયેલી કે તમે આવ્યા છો. અને એટલે જ મેં તમને ચેતવી દીધા કે પોલીસ ઘરમાં બેઠી છે. અને એ તો જ્યારે હું આ વાઘની બોર્ડમાં માથું મૂકવા તૈયાર થયો છું ત્યારે તમારામાં પણ એટલી અક્કલ હશે મિસિસ ઝવેરી? કોઈ પણ જાતનું કાવતરું કરવાની કોશિશ કરી છે તો તમારી દીકરી જીવતી નહીં રહે. ધ્યાન રાખ. એક કામ કરો, 2 લાખ રૂપિયા મૂકવાનું બહાનું કરીને આમાં 48 લાખ લેતા આવો, સાથે ગાડીની ચાવી લેતા આવો. જાઓ. કોઈ પણ જાતની ચાલાકી કરવાની કોશિશ કરી છે તો મારી દીકરી હિના મોંઘો રહીસ તો સહી સલામત પહોંચી જશે. હવે આટલા પૈસા ભેગા કરીને હું તો ખુવાર થઈ ગયો છું. તો હવે એક પણ પૈસો જો તમે વધારે માંગશો ને, મારી પરવા ફંડ વેચી નાખું તો ફૂટી પડી હવે નહીં. 2 લાખ રૂપિયા ઓછા લેવા તૈયાર થયો છું એ ભૂલી નહીં જા. તારી દીકરીને મારી નાખવાની ઈચ્છા હોત ને તો તું જ્યારે પોલીસ લઈને આવ્યો ને ત્યારે જ ફૂકી દે તારી દીકરીને ને સાથે સાથે તને. ઘરમાં બનેવી કહીને પોલીસ ગાલી છે પણ કોઈ જાતની કાવતરા કર્યા છે ને તો તારી દીકરીની આંગળી સાજી નહીં રહે, એટલું યાદ રાખજે. કેટલી વાર ગાડી નીચે આવી રોકજે તારા બનાવીને. મને પોલીસના કૂતરા મારી પાછળ નહીં જોઈએ. અને મૂંગે મૂંગો પડ્યો રહેજે, વાયડીનો થયા વગર, સમજો ને. અણીનો ચૂકો એક જ વાર બચી જાય, બીજી વારનું કંઈ કહેવાય નહીં. હાલે બારે મને મૂકી જાય ટેક્સી સુધી. જોશે તારો બનાવી રાહ, કાંઈ એની ચિંતા કરવાની જરૂર નથી. જાઉં છું. કુંદન પાસપોર્ટમાં પકડાઈ ગયો. આ બધું શું છે અને ક્યારે?
અરે તું ખાર ગઈ હતી ને ત્યારે અમૃત જવરીના ઘરમાં ઘૂસીને લઈ આવ્યો છું પૈસા. શું વાત કરે છે? આબો પૈસા છે? હા. ઓ માય ગોડ, શું વજન છે! પારકા પૈસાનું વજન તો લાગે જ રત્ન. કે વાત છે, કોલેજ મને બતાડે. મેં બહુ બધા રૂપિયા જોયા છે, પણ એકી સાથે આટલા બધા રૂપિયા તો ક્યારે નથી જોયા. હું જો 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 કે વાત છે, દરેક બંડલ લાખ રૂપિયાનું છે. છેરે કે વાત છે, પૂરે પૂરા 48 લાખ છે. આમાંથી 25 બંડલ કાઢીને બીજી જગ્યાએ મૂક અને બીજા આમાં જ રહેવા દે. 23 લાખ રૂપિયા છે પૂરા. પણ 23 લાખ કે બાકીના 2 લાખ રૂપિયાનું શું થયું? છેલ્લે રત્ન છોડ ને. ના પણ તું મને કે ને, તું 48 લાખ રૂપિયા છુકામ લાવ્યો છે? 2 લાખ રૂપિયા ઉડાડી દીધા દારૂમાં, મસ્તી માં ઉડાડી દીધા, બાયો પાછળ વાપરી નાખ્યા. કઈ કેવું છે તારે? એક મિનિટ, એક મિનિટ. હું એમ નથી કહેવા માંગતી, હું તને એમ પૂછું છું કે તું માત્ર 39 લાખ રૂપિયા શું કામ લાવ્યો? આપણે ટેલિફોન બૂથમાંથી પેલા અમૃત જવરી સાથે વાત કરતા હતા ત્યારે કંચન ગૌરી એમ નહીં કહ્યું કે 2 લાખ રૂપિયા ઓછા આપવાના છે? કહ્યું તું ને, તને વાત કરી હતી ને મેં. હા હા, પણ સાથે સાથે એણે એમ પણ કહ્યું હતું કે એના કોઈ સગા સંબંધની છે જેની માટે 2 લાખ રૂપિયા લઈને આવવાના છે, એવું તે જ મને કહ્યું હતું. હું સગો બનીને જ એના ઘરે ગયેલો, સાચો સગો પહોંચી જાય પહેલા. હા તો પણ તું કુંદન થોડો લેટ ગયો હોત તો એ 2 લાખ રૂપિયા પણ આપણને મળી ગયા હોત ને. અરે પણ પછી એને કે શું, બીજો સગો બીજા પૈસા લાવ્યો? તને ખબર છે એને 48 લાખ કેવી રીતે ભેગા કર્યા છે? જિંદગીભરની કમાણી ભેગી કરી છે એણે, આખી કમાણી ભેગી કરી ત્યારે આટલા પૈસા ભેગા કરી શક્યો છે. હવે જો એ મરણ પથારી પડે ને તો હોસ્પિટલમાં જવાના પણ પૈસા નથી એની પાસે. વોટ આર યુ સજેસ્ટિંગ? આઈ એમ સજેસ્ટિંગ કે બની શકે તો આમાંથી થોડા પૈસા એને પહોંચાડવાના. આમાંથી? નો વેસ, નોટ અ ચાન્સ. આમાંથી હું એક રૂપિયો પણ નથી આપવાની. કુંદન, તું 2 વાર જીવનો જોખમ ઘેરી ચૂક્યો છે આના પર. જો રત્ના, હું પૈસા ગુમાવીશ ને તો મારી પાસે નહોતા એ પૈસા ગુમાવીશ, પણ પેલો અમૃત જવરી જો મરવા પડશે ને તો પોતાના પૈસાથી પણ પોતાની જિંદગી બચાવી નહીં શકે. સી ધી આયર્ની ઓફ ધ ફેટ. હવે હું આ કિડનેપર પાસે જાઉં અને મારા જાનને કંઈ જોખમ થઈ જાય તો તું મને પ્રોમિસ આપ કે આમાંથી થોડા પૈસા તું અમૃત જવરીને પહોંચાડીશ. પ્રોમિસ? પ્રોમિસ રત્ના? કંઈ નહીં થાય, બધું બરાબર થશે, તું ચિંતા નહીં કર, તું જા. હા તો હું એક કામ કરું છું, આઈ જસ્ટ ચેન્જ. હા, હું મારા કપડાં પહેરીને આવું. હલો, હલો, પુટ પ્લીઝ મિસ્ટર શ્રીવાસ્તવ, પ્લીઝ. થેન્ક યુ મિસ્ટર શ્રીવાસ્તવ. હા રત્ના બોલું છું. હા શું થયું? નહીં મિસ્ટર શ્રીવાસ્તવ, મને વેઇટિંગ લિસ્ટ નથી જોઈતી, આઈ વોન્ટ અ કન્ફર્મ ટિકિટ. હા હા, પાસપોર્ટ એબ્સોલ્યુટલી તૈયાર છે. હા, I don't want to listen to anything. Saam, daam, dand, bhed, tamare je use karu. I don't care. I want a confirmed ticket. Ha. I'll wait for your call. Yeah, thank you. Ha. A kem lage je jawri tarike? Superb. Perfect. Yes. Atyare kon ase? Ho jo. Eh, je hoy te. We don't want to take any chance. તું એક કામ કર. હા એક મિનિટ, પેલી ગાડી
અમૃત ઝવેરીની ગાડી ક્યાં છે? એ ગેરેજમાં છે ને, આપણી ગાડી બહાર પડી છે. હા, એ જે હોય તે પણ આપણે કોઈ ચાન્સ લેવા નથી માંગતા. જે હોય ને બહારથી ફૂટાડી મૂક, હું પાછલે રસ્તે નીકળી જાઉં છું. ઓકે. કુંદન. હા. ટેક કેર. શ્યોર. આઈ વિલ. યુ ટુ. Yes. Mrs. Kundan Thakur. Yes, come in. Thank you. Kundan ji nu kaam hato. Eh to nathi. Oh no. Well, I'm a film producer. Oh. Delhi thi aavyo chu. Achha achha. Ane mari film mate emne sign karva hata. Pan e to party ma gaya chhe. Ane aavta modu thashe em kahine gaya chhe. Oh no. Aavti kale mare pachu javanu chhe. Well, sachi vat kahun. એમની જોડે વાત કરતા થોડોક સંકોચ થતો હતો. કઈ બાબતે? વેલ, એમની માર્કેટ 35 લાખ જેટલી તો હશે જ, જ્યારે મારી આખી ફિલ્મનું બજેટ 50 લાખ જ છે. યુ ડોન્ટ વરી અબાઉટ ઓલ ધેટ. કુંદન ઇઝ વેરી કોઓપરેટિવ ઇન ધેટ મેટર. ઓકે, કામ કરું છું. હા જી. મારી આવતીકાલની ફ્લાઇટ કેન્સલ કરું છું. આવીને એમને મળી લઉં, જરા ટર્મ્સ નક્કી થઈ જાય તો નિરાત વળે. ઓકે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, વન ગ્લાસ ઓફ વોટર પ્લીઝ. Oh yeah, sure. Hamra le aao. Thank you. રજા લઈશ. થેન્ક યુ. નાઇસ મીટિંગ યુ. નાઇસ મીટિંગ યુ ટુ. આવ ઝવેરી, આવ. પૈસા લાવ્યો છે? હીના ક્યાં છે? હીના પછી પૈસા લાવ્યો છે કે નહીં તું? જો હું મારું માથું હોડમાં મૂકીને અહીંયા પૈસા લઈ આવ્યો છું, પણ મારી હીના મને મળે પછી જ હું પૈસા આપીશ. એટલે બેગ ત્યાં મૂકી અને બંને હાથ માથા ઉપર. વાશિયા, હીનાને લઈ આવ. નહીં બ્લેકિયા માણસ, બધાને કીધું ને હીનાને લઈ આવ. હીનાને જોવા દો, પછી બેગ આપીશ. બસ, હવે ગુલામ થઈ ગયો તમારો. હીના આવી ગઈ મારી દીકરી. આલ્યો તમારા 40 લાખ રૂપિયા. 40 લાખ? 40 લાખ જ કીધા તા બાપા, વધારે નહોતા કીધા મને કાંઈ. ઓ આઈ સી, એટલે તું મને અહીંયાથી દૂર રાખવા માંગતો હતો. અરે મેં 25 કીધેલા. આ એની કઈક ચાલ છે. કમાલ છે, એક જણ 25 કે છે, એક જણ 40 કે છે, ને હું 25 ને બદલે 40 લઈને આવું છું, તોય તમે એમ કહો છો આમાં મારી ચાલ છે? યુ બ્લડી ડબલ ક્રોસર, આઈ વિલ કિલ યુ ફોર ધીસ. રશિયા, તને તો 25 કહીશ. ઝવેરી, હવે તું કે તારી દીકરી બંને કોઈ બધી મળશે. બેગ. બેગ તો મૂકું છું, પણ એક હાથે બેગ અને એક હાથે મારી દીકરી. કોઈ જાતની ચાલાકી નહીં જોઈએ ભાઈ. ભાગ છોકરી. જો છોકરી, બરાબર સમજી લે, અહીંથી તારું ઘર બરાબર 1 માઇલ દૂર છે. કેજે તારા બાપને કે મેં મારું વચન પાળ્યું છે. અને જો સાંભળ, આ બેગમાં 25 લાખ રૂપિયા છે. આપજે તારા બાપને અને ખાસ કહેજે કે મેં મારું વચન પાળ્યું છે. બીજી વાત, આ પટ્ટી ખોલ્યા વગર હું અહીંથી ચાલ્યો જાઉં, પછી સ્ક્રીમ ફોર યોર લાઈફ, જોર જોરથી બૂમો પાડજે. આજુબાજુ તારી આજુબાજુ 50-એક માણસો ભેગા થઈ જાય, પછી તને જોખમ નહીં રહે. And don't panic. Huh? Don't do anything. Don't speak a single word before I leave. I am leaving. Okay? Help! 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 Help!
રત્નારાણી આવી ગો તારો કુંદન ખેંચતી ને પાછલી જિંદગી નું આખું પ્રકરણ પૂરું થઈ ગયું રત્નારાણી બધું જ પૂરું રત્ના 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 રત્ની રત્ના એર ઇન્ડિયા શ્રીવાસ્તવ હું તને એક સરપ્રાઈઝ આપવા માંગુ છું. એ જો કહી દઉં તો સરપ્રાઈઝ શાની? આઈ એમ સોરી કુમાર, આઈ એમ રિયલી વેરી સોરી. બહુ ગંદી ચીજ છે આ લાલચ. આજે તારા કરતા પહેલા મને પૈસા નહીં ચાહે, પૈસા નહીં વિચારવાનું, પૈસા નહીં વિચારવાનું. ખરું કહેલું, છેલ્લી ઘડીએ પલટી મારે એનું જ નામ ખેલ. મિસ્ટર કુંદન ઠાકોર. અરે ઇન્સ્પેક્ટર, સારું થયું તમે સમયસર આવી ગયા. રત્ના રત્ના, તારા જ શબ્દો તારા મોઢા પર ન મારું તો મારું નામ પણ કુંદન નહીં. ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર, પેલા 48 લાખમાંથી 25 લાખ તો સહી સલામત પહોંચી ગયા છે અમરી ઝવેરી પાસે એની દીકરી સાથે, અને બાકીના 23 લાખ તમને ક્યાં મળશે તમને કહું છું. મારી પત્ની કાળા રંગની શેવરોલેટમાં એરપોર્ટ તરફ જઈ રહી છે. વોટ? યસ, એ હાઈવેથી એરપોર્ટ તરફ જઈ રહી છે, એનો પીછો કરો. જો હાઈવે પર ન મળે તો તમે એરપોર્ટ પર એને ઝડપી લેજો. તમારો ફોન ક્યાં છે? ઇન્સાઇડ રૂમ. ઓકે. રત્ના, તારા જ શબ્દો તારા મોઢા પર ન મારું તો મારું નામ કુંદન ઠાકોર નહીં. કુંદન, 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 હું આવી ગઈ છું. કુંદન? યસ કુંદન, હું આવી ગઈ. ગોડ, ઓ ગોડ, રત્ના તું? હા, હું. કેમ, શું થયું? અરે મને એમ કે તું પૈસા લઈને ભાગી ગઈ. આર યુ મેડ કુંદન? તને ખબર છે પોલીસ પોલીસ અહીંયા આવી ગઈ હતી પ્રોડ્યુસરના વેશમાં, અને એને કંઈક 50 લાખની વાતો કરી. હું ઘરા ગઈ હતી. અહીંયાથી પેલી બેગ અને બધો જ સામાન લઈને હું અહીંયાથી જતી રહી હતી. અને કુંદન, તને યાદ હોય તો મેં તને એક સરપ્રાઈઝની વાત કરી હતી. એક મિનિટ, આ છે એ સરપ્રાઈઝ. આપણી એર ટિકિટ્સ કુંદન. આપણે અહીંયાથી દિલ્હી જઈશું અને પછી ત્યાંથી કાઠમંડુ. As you had suggested, we are free now. Absolutely free. Oh my god, it's over Ratna, everything is over. Khel puro thai gayo Ratna Rani.